ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः युष्मदस्मत्प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमः प्रकाशवद्विरुद्धस्वभावयोः इतरेतरभावानुपपत्तौ सिद्धायाम् तद्धर्माणामपि सुतराम् इतरेतरभावानुपपत्तिः इत्यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणि चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणाञ्चाध्यासः तद्विपर्ययेण विषयिणः तद्धर्माणाञ्च विषयेऽध्यासः मिथ्येति भवितुं युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्चाध्यस्य इतरेतराविवेकेन अत्यन्तविविक्तयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं ममेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयो नित्वात् तत्तु समन्वयात् भाष्य 192 पानों पर बीजी लिपि थी तस्मात् न प्रतिपत्ति विधि विषयतया शास्त्र प्रमाणकत्वं ब्रह्मणः संभवति इत्यतः स्वतंत्रमेव ब्रह्म शास्त्र प्रमाणकं वेदांत वाक्य समन्वयात् इति सिद्धम् एवं च सति अथातो ब्रह्म जिज्ञासा इति तद्विषयः पृथक् शास्त्रारम्भः उपपद्यते प्रतिपत्तिविधिपरत्वैः अथातो धर्म जिज्ञासा इत्येव आरब्धत्वात् न पृथक् शास्त्रमारभ्येत आरभ्यमाणम् एवम् आरभ्येत अथातः परिशिष्टधर्मजिज्ञासा इति अथातः क्रत्वर्थ पुरुषार्थयोः जिज्ञासा इतिवत्
ब्रह्मात्मैक्य अवगतिस्तु अप्रतिज्ञाता इति तदर्थः युक्तः शास्त्रारम्भः तथातो ब्रह्मजिज्ञासा इति तस्मात् अहं ब्रह्मास्मि एतदवसाना एव सर्वे विधयः सर्वाणि चैतराणि प्रमाणानि नहि अहेय अनुपादेय अद्वैतात्मावगतौ निर्विषयाणि अप्रमातृकाणि च प्रमाणानि भवितुमर्हन्ति इति तस्मात् न प्रतिपत्ति विधि उपिशयतया शास्त्र प्रमाणकत्वं ब्रह्मण संभवति अने माटे विधि असंभवात् विधि न संभव नथी अतः विधि शेषत्व असंभवात् अने विधि शेषत्व नो पण संभव नथी माटे न प्रतिपत्ति विधि विषयतया शास्त्र प्रमाणकत्वं ब्रह्मण संभवति उपासना विधि ना विषय तरीके ब्रह्म शास्त्र प्रमाण तो हय अर्थात शास्त्र जेने माटे प्रमाण छे एवो हय એ સંભવિત નથી અતઃ વિધિશેષત્વ સંભવાત વિધિશેષત્વની પણ સંભાવના નથી માટે સ્વતંત્રમ એવ બ્રહ્મશાસ્ત્ર પ્રમાણકમ બ્રહ્મ સ્વતંત્ર રીતે જ શાસ્ત્ર જેનું પ્રમાણ છે તેવો છે વેદાંત વાક્ય સમન્વયાદિતિ સિદ્ધમ બ્રહ્મણી વેદાંત વાક્ય સમન્વયાત કારણ કે વેદાંતના વાક્યનો સમન્વય બ્રહ્મમાં જ છે આમ સિદ્ધ થયું એવમ ચ સતી એવમ એવ સતી આવું જ છે માટે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ અને હવે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ છીએ આમ તદ વિષયઃ એટલે કે વેદાંત વિષયઃ પૃથક શાસ્ત્ર આરંભ ઉપદ્યતે આવું હોય તો જ અલગ ઉત્તર મીમાંસા સૂત્રનું શાસ્ત્ર શરૂ કરવાનું યોગ્ય કહેવાય નહીં તો ના કહેવાય એટલે શાસ્ત્ર શરૂ કરનાર એ બધું જસ્ટિફાય કરવું પડે જેમ થીસિસ વગેરે લખતા હોઈએ તો આ વિષયમાં ત્યાં સુધીમાં આ ક્ષેત્રમાં કેટલું સંશોધન થઈ ચૂક્યું છે હવે કેટલા સંશોધનનો અવકાશ છે અને એ સંશોધન નથી થયું અને એ સંશોધન કરીશું તો એના વડે આટલા આટલા ફળ મળી શકશે બાકી કે અમસ્તા થોડા થીસિસ લખી દેવાય જેમ ફાવે એવું ના હોય પણ લખવું હોય તો જસ્ટિફાય કરવું પડે કે અત્યાર સુધી આટલું સંશોધન થયું છે ને હવે આટલો સ્કોપ છે આટલો અવકાશ છે એ કરીશું તો આટલું નવું એમાંથી પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે પછી ના થાય જુદી વાત છે પણ છતાં ખાસી સંભાવના હોવી જોઈએ માત્ર સંશયની સંભાવના હોવી જોઈએ અને એ સંભાવના સિદ્ધ થાય પછી માણસ કંઈક લખવાનું હાથમાં લઈ શકે છે પૃથક શાસ્ત્ર આરંભ ના કર્તવ્ય એ ચર્ચાઓ ઘણી થઈ ગઈ પહેલા એકદમ શરૂઆતમાં જે સિદ્ધ કરે છેલ્લે પૃથક શાસ્ત્ર આરંભ વધ્ય તે અલગ શાસ્ત્ર આરંભ કરવાનો સિદ્ધ થાય છે પ્રતિપત્તિ વિધિ પરત્વે જો પ્રતિપત્તિ એટલે કે ઉપાસના વિધિને પરાયણ જ હોત તો અથાત ધર્મ જિજ્ઞાસા ઇતિ એવા આરબ્ધત્વાત ન પૃથક શાસ્ત્ર આરભ્ય તત્ અથવા તો ધર્મ જિજ્ઞાસા એમ કરીને એ શરૂ કરેલું જ છે અને તો પછી અલગ શાસ્ત્રનો આરંભ કરવાની જરૂર ન પડત કદાચ કર્યું હોત આરભ્યમાણમ ચ અને કદાચ કર્યું પણ હોત તો આવી રીતે કર્યું હોત અથવા તો પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા ઇતિ અને હવે બાકી રહેલા ધર્મની જિજ્ઞાસા કરવામાં આવે છે એ રીતે અથ કર્તવર્થ પુરુષાર્થીઓ જિજ્ઞાસા પણ એવું પજાડ થયું છે કે આ જૈમિની સૂત્રમાં એવું કર્યું જ છે કે ત્રીજા અધ્યાયમાં જે વાત કરી એમાંથી કહ ક્રતુ શેષ કોવા પુરુષ શેષ આ બધી જરૂર પડી જાણવાની તો અથવા તો ધર્મ જિજ્ઞાસા પહેલા સૂત્રમાં થઈ ગઈ પછી પાછી વચ્ચે ચોથા અર્થ ફરી જિજ્ઞાસા કરી છે ક્રતુઅર્થ પુરુષાર્થીય હો ક્રતુઅર્થ અને પુરુષાર્થની જિજ્ઞાસા એ રીતે બ્રહ્માત્મક વગતિ સ્વપ્રતિજ્ઞાતા પણ આખા જૈમિની સૂત્રના 12 અધ્યાયોમાં કોઈ જગ્યાએ બ્રહ્મની પ્રતિજ્ઞા બ્રહ્માત્માના ઐક્યની પ્રતિજ્ઞા એના જ્ઞાનની પ્રતિજ્ઞા તો કરી જ નથી જિજ્ઞાસા એટલે જ્ઞાનની પ્રતિજ્ઞા થશે ને એમ એટલે બ્રહ્મ અને આત્માના ઐક્યની અવગતિ એની પ્રતિજ્ઞા તો જૈમિની સૂત્રમાં કોઈ જગ્યાએ કરી જ નથી ઇતિ માટે તદર્થ બ્રહ્મ જિજ્ઞાસા કે બ્રહ્માત્મા ઐક્યની જિજ્ઞાસા કરવા માટે યુક્ત શાસ્ત્ર આરંભ શાસ્ત્ર આરંભ કરવો યોગ્ય છે કેવી રીતે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ એટલે શાસ્ત્ર આરંભ કરવો યોગ્ય છે અને આ રીતે જ કરવો યોગ્ય છે તસ્માત માટે અહમ બ્રહ્માસ્મિતિ એતદ અવસાના એવ હું બ્રહ્મ છું એમાં પરિણામ પામતી જ સર્વે વિધયઃ બધા વિધિઓ છે
એમાં પરિણામ પામનારા જ છે. તસ્માદ અહમ બ્રહ્માસ્મિ તે દવસાના એવ, તો હું બ્રહ્મ છું એમાં અંત પામનારી જ બધી વિધિઓ છે. સર્વાણી ચેતરાણી પ્રમાણાની, બાકીના પ્રત્યક્ષ વગેરે પ્રમાણો છે, બધા પ્રમાણો બધાનો હેતુ પણ એક જ છે, હું બ્રહ્મ છે હું જ્ઞાન કરાવું. સો પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે, બધું આ દેખાયો છે, આ દેખાય છે એનું એનો હેતુ શું છે કે શેને માટે આ જોવાનું? એટલા માટે કે આ દેખાયો તો એનો અર્થ એવો કે વસ્તુ છે, એનો અર્થ એવો કે પ્રકાશ છે, એનો અર્થ એવો કે જોનાર છે, એનો અર્થ એવો કે આંખો છે, એનો અર્થ એવો કે આંખોની પાછળ મન છે, એનો અર્થ એવો કે મનની પાછળ કોઈક સાક્ષી છે. તો એ કેવી રીતે દેખાયો? એ કુટસ્થ પ્રતિબિંબિત થયો ચિદાભાસ વૃત્તિની અંદર, એટલે વૃત્તિ ઓળખાય. તો જયારે વસ્તુના આકારની ઘટાકાર આવૃત્તિ જન્મી, તો ઘટાકાર આવૃત્તિમાં ઘટ જોવો કે ઘટને પ્રકાશિત કરનાર પ્રતિબિંબ, એ પ્રતિબિંબ જેનું છે એવા બિંબને જોવો, એ આપણી સ્વતંત્રતા છે. સો પ્રત્યક્ષ પ્રમાણ પણ ઘડો જોવા માટે વાપરી શકાય, પણ પ્રત્યક્ષ પ્રમાણ દરેકે દરેક વૃત્તિ જન્મે કે દરેક બોધ જન્મે, એ દરેક બોધની સાથે બોધને પ્રકાશિત કરનાર ચિદાભાસનું જે ચિતાભાસ જેનું પ્રતિબિંબ છે એ બિંબ એનું પણ દ્રષ્ટિ કરી શકાય. આમ પ્રત્યક્ષ આદિની પ્રમાણની આ બધા પ્રમાણો છે એ સર્વાળે તો બ્રહ્મનું જ્ઞાન કરાવનારા જ છે. મધ્યવામ અને માસિનમ પ્રતિબોધ વિદિતમ પ્રજ્ઞા પ્રતિબોધમ બોધમ પ્રતિ, એવું છે. પ્રતિબોધ એટલે બોધમ બોધમ પ્રતિ, દરેકે દરેક બોધ પ્રત્યે આપણને બિંબનું જ્ઞાન થાય, બિંબ લક્ષિત છે. બોધ પ્રત્યક્ષ છે, વૃત્તિ પ્રત્યક્ષ છે. આ પદાર્થો જે દેખાય છે પ્રત્યક્ષ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે કઈ પ્રમાણથી દેખાતું હોય તે, એ દરેક વસ્તુ દેખાય છે ત્યારે આપણી સ્વતંત્રતા છે કે ઘટાકાર આ વૃત્તિ જન્મી ત્યારે ઘટને જોવો કે ઘટને પ્રકાશિત કરનાર પ્રકાશને જોવો, કે પછી ઘટ દેખાયો કેમ, ઘટ દેખાયો બતાવે છે કે વૃત્તિ જન્મી છે, અને વૃત્તિ જન્મી છે બતાવે છે કે વૃત્તિ પ્રકાશિત થાય છે, વૃત્તિ પ્રકાશિત થાય છે બતાવે છે કે એ પ્રકાશ જેનો છે એનો કોઈ મૂળ હોવું જોઈએ, એ બિંબ છે. તો આ મારી સ્વતંત્રતા છે કે મારે શું જો, બધા પ્રમાણો મારે માટે અનુકૂળતા કરી આપે છે. મધ્ય વામન માસિનમ વિશ્વ દેવાહા ઉપાસતે, બધી ઇન્દ્રિયો બહારથી વિષયોને લઈ આવે છે અને યજ્ઞ કરે છે, અંદર કોઈકને આપી દે છે, પછી પાછી લેવા જાય છે ને. આમ પેલો લારીવાળો બહારથી કેણા લઈ આવતો હોય, કેણા લાવીને ખાલી કરીને ફરી ખાલી કરીને લારી પાછી લઈ જાય, પાછો ભરીને લઈ આવે ને પાછું ખાલી કરીને જાય, તો એનો અર્થ કોઈક છે જેને માટે બધા કેળા લાવી લાવીને વાપરે છે કે આપે છે. એમ બધી ઇન્દ્રિયો બહારથી લાવે છે અને ક્યાંક આપે છે એવું દેખાતું નથી, પણ પાછી બહાર લેવા જાય છે દેખાય છે કે સરસ રૂપ જોયું, ખુશ થયું, પછી બહુ સરસ આમ આંખો બંધ કરીને ખુશીને માણી, પછી ફરી કરીને પાછી આંખો ખોલી, હવે શું જોવાનું છે, હવે શું જોવાનું છે, હવે શું જોવાનું છે, હવે સાંભળવાનું શું છે, હવે જોઈ જોઈને થાકી ગયા સાંભળીએ કશું, સાંભળીને થાકી ગયા સૂંઘીએ કશું. આમ ઇન્દ્રિયો સતત બહારથી વિષયોને લાવ્યા કરે છે અને ક્યાંક ભેટ આપ્યા કરે છે, પાછી લેવા જાય છે. આ બધી વસ્તુઓ બતાવે છે કે કંઈક છે જેની પ્રેરણાથી આ થાય છે અને જેને માટે આ થાય છે. ઇન્દ્રિયો તો જડ છે, કેનેશિતમ પતિતિ પ્રેષિતમ મનઃ, આ મન ઇન્દ્રિયો પ્રાણ બધું જડ છે, કેવી રીતે બહાર જાય? અને મૂર્ખ જેવું મન કે ઇન્દ્રિયો, એમને ખબર છે કે અથાણું ખાઈશું તો ચાંદા પડશે ને બળી જશે ને બધું થશે, તો એ પાછું ખાય જ છે. જો એને ચેતન હોત તેવું ના કરત, એ તો જડ છે, કોઈક પ્રેરે છે એને અને માટે એ જાય છે. તો એ કયો કઉ દેવો યો નક્તિ, એ કયો દેવતા છે? એટલે સર્વાળે તો ચિંતન કરનારો કે વિચાર કરનારો વિદ્યાર્થી હોય કે સાધક હોય કે માણસ હોય, તો સામાન્ય માણસ પણ આટલી સમજ ઉપર તો આવી જ શકે કેવી કઈક વસ્તુ છે ખરી, જે ચેતન છે. એટલે હું ખરેખર કોણ છું, હું આ શરીર છું, મન છું, બુદ્ધિ છું, કે વિષયો છું, ઇન્દ્રિયો છું, કે પછી એ બધું કામ કરે છે જેને લીધે કરે છે, જેની પ્રેરણાથી કરે છે, એ ખરેખર પ્રેરણા કરે છે ઈશિતમ કે નિશિતમ પ્રેષિતમ, કોઈથી ઈશિત થઈને કોઈથી પ્રેષિત થઈને જાય છે, કે પછી એ તો માત્ર બેસી જ રહે છે રાજાની જેમ સન્નિધિ માત્ર છે, એ શું છે? કહુ દેવહ, એ દેવતા ક્યાંથી પ્રકાશ લાવે છે? કે દેવતા છે એટલે સપ્રકાશ છે. એટલે બધો વ્યવહાર આપણને આ દિશામાં જોવા માટે અનુકૂળતા તો આપી શકે, અને વિચાર કરતો હોય માણસ ત્યારે આ બધા પ્રશ્નો માનો છો, કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી, એવી કઈ વસ્તુ છે જેને જાણવાથી બધાનું જ્ઞાન થાય?
પ્રશ્નો પરિષદમાં કોણ ઊંઘે છે, કોણ જાગે છે, કોને આ જ્ઞાન થાય છે? એટલે આવા બધા પ્રકારના પ્રશ્નો, અને એવા પ્રશ્નો તો જ થઈ શકે કે જયારે દાળ શાકનું મીઠું ઓછું છે કે મરચું વધારે છે, કે સાંજે શું બનાવીશું, કોને ઘેર ક્યારે જઈશું, આ બધામાંથી મન નવરું પડે. બાકી સતત એક કામ કરતું હોય ત્યારે બીજાની જવાબદારી અને હોય જ કે ક્યારે આ પુરુષ થાય પેલું કરીએ, ક્યારે પૂરું થાય કે પેલું કરીએ, એવા મનને આ લક્ઝરી નથી હોતી. અને એટલા માટે નિવૃત્તિ અને પ્રવૃત્તિ કરવાની હોય એટલે એમાં મનને લાગવું જ પડે ને. એટલા માટે પછી નહીં અહે અનુપાદે અદ્વૈત આત્મ અવગતો, જ્યાં સુધી ત્યાજ્ય અને ગ્રાહ્ય છે ત્યાં સુધી પણ આ બધી મુશ્કેલીઓ છે. અને કંઈક પણ વ્યવહાર ચલાવવો એટલે ગ્રાહ્ય ત્યાજ્ય રાખવું જ પડે ને. બધું તો કરવાના જ લેવાય, કેળું ખાવાનું છાણું ફેંકી દેવાનું એવું તો કરવું જ પડે ને. હવે બધું કશું ગ્રાહ્ય ને ત્યાજ્ય છે જ નહીં માનતો, એવું ના કરાય. એટલે વ્યવહાર હોય ત્યારે પછી વ્યવહારમાં ગ્રાહ્ય ત્યાજ્ય રાખવું જ પડે. તો આ બધું તો ખરેખર જ સંન્યાસીને પોષાય કે કશું એને ત્યાજ્ય નથી, કશું એને ગ્રાહ્ય નથી. પણ એવી સમજ પણ છે કે કશું ગ્રાહ્ય કે ત્યાજ્ય નથી, અથવા તો એવો આત્મા જે આત્મા ગ્રાહ્ય કે ત્યાજ્ય નથી, એવા આત્માનું જ્યારે જ્ઞાન થયું છે ત્યારે પછી નિર્ષયાણી અપ્રમાતૃકાણી છે પ્રમાણાની, ત્યારે પ્રમાણો છે બધા, એનો કોઈ વિષય કે પ્રમેય પણ નહીં રહે, એને માટે કોઈ પ્રમાતા પણ નહીં રહે. ભવિતુમર્હંતિ. હવે રત્નપ્રભાની બીજી લીટીમાં કહે છે બ્રહ્મ ન 194 પાનું રત્નપ્રભા બીજી લીટી, બ્રહ્મ ન કાર્યશેષ, બ્રહ્મ કાર્યશેષ કાર્યમાં ઉપયોગી નથી. તદ્બોધાત પ્રાક એવ સર્વવ્યવહાર, બધો વ્યવહાર છે એ બ્રહ્મનું જ્ઞાન થતા પહેલા જ રહેશે. ઇત્યત્ર બ્રહ્મવિદામ ગાથામ ઉદાહરતે, એ બાબતમાં બ્રહ્મજ્ઞાની પુરુષો છે એમનું ગીત એમણે જે ગાયું છે એનું ઉદાહરણ આપવામાં આવે છે. જે ગરીબ છોકરી હોય અને કોઈ ધનવાનના ઘરમાં જાય, અત્યંત ગરીબ છે જેણે જિંદગીમાં કશું જોયું જ નથી, તો ત્યાંથી એને એમ કંઈક આટલું લઈ લઉં, આમાં તારે જે જોઈતો જ લઈ લે. તો તારો કે ચોરી ના કરે, એને કહ્યું હોય કે તારે જે જોઈએ તે બે વસ્તુ લે, પાંચ વસ્તુ લે, 15 વસ્તુ લે, એને એમ થાય કે આ લઈ લઉં, પેલું લઈ લઉં, પેલું લે, બધું કેટલું લઈ લઉં, ના એને કશું જોયું જ નથી. માના કે આવી ગરીબ છોકરીનો ધનવાનના ઘરમાં લગ્ન થઈ ગયું, હવે એ ઘર એનું બની ગયું, પછી એને એવું થાય કે હું આ લઈને ઊંચું મૂકી દઉં, પેલું કરી દઉં, એવું થાય ને. એટલે પેલો જીવ છે ને એ ગરીબ છોકરી છે, અને બ્રહ્મનું જ્ઞાન છે. એટલે જ્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન થયું નથી ત્યાં સંસારમાંથી આ લઈ લો, પેલું લઈ લો, પેલું. હવે જયારે બ્રહ્મ એટલે એવો પૂર્ણ આખો સંસાર એનો બની ગયો. આ બધા શબ્દો છે, વેલ એનો બની ગયો એટલે શું, કશું નહીં. પણ જાણે કે પેલી છોકરીને હવે પેલું પારકું હતું ને, એટલે પારકું હતું એટલે પોતાનું કરવું હતું, બધું જયારે પોતાનું જ બની ગયું પછી ક્યાં લઈ લેવું, સંતાડવું, પોતાના રૂમમાં મૂકવું ને આમ તેમ, એવું કશું રહ્યું નહીં, બધું એનું પોતાનું છે. એમ જ્ઞાની પુરુષને માટે જયારે સમસ્ત પૃથ્વી એને માટે પોતાની માં કે પોતાનું ઘર બની ગયું, સ્વદેશો ભુવનત્રયમ, ત્રણે ભુવન એનું ઘર કે એનો દેશ બની ગયા, એનું ગામ બની ગયા, પછી એને ક્યાં ગ્રહણ કરવાનો ત્યાગ કરવાનું રહ્યું, બરાબર કઈ આવું. તદ્બોધાત પ્રાગ એવ, એનો બોધ થતા પહેલા સર્વ વ્યવહાર છે, એ વિષયમાં બ્રહ્મ જ્ઞાનીઓની ગાથા કહે છે. ગાથા કોની છે એના વિશે પાછી જરા ચર્ચા છે. બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યના વાર્તિકકાર એક નારાયણ સરસ્વતીજી છે, એમના મત પ્રમાણે આ 3 શ્લોકો ગૌડપાદાચાર્યના છે. આત્મ સ્વરૂપ ભગવાન પંચપાદિકા ઉપરની પોતાની પરિશોધની વ્યાખ્યામાં લખે છે કે આ 3 શ્લોકો આચાર્ય સુંદર પાંડ્યના છે, એવું માને છે. હું ડાઈ બાજુ વાંચું છું. અને શ્રી માધવાચાર્ય કૃત સૂત સંહિતા વ્યાખ્યા તાત્પર્ય દીપિકામાં પણ એવું જણાય છે કે આ શ્લોકો છે સુંદર પાંડ્યના છે. આ કુપ્પુ સ્વામીમાંથી સાઇટ કર્યું છે. એટલે ટૂંકમાં આ ગૌડપાદાચાર્યને પણ મનાય છે અને આચાર્ય સુંદર પાંડ્યને પણ મનાય છે. તો એવા આ મહાપુરુષોના કે બ્રહ્મજ્ઞાનીના શ્લોકો છે. પહેલો શ્લોક વાંચીએ આપણે, 194 પાનું ભાષ્યમાં પહેલો શ્લોક.
ગૌણ મિથ્યાત્મનો સત્વે પુત્ર દેહાદિવાદનાત સદ્બ્રહ્માત્માહમિત્યેવમ બોધે કાર્યમ કથમ ભવેત સદ્બ્રહ્મ અહમ આત્મા ઇતિ એવમ બોધે સદ્બ્રહ્મ એ હું છું આત્મા એવો જયારે બોધ થાય ત્યારે પછી પુત્ર દેહાદિ બાધના પુત્ર દેહ વગેરે બધાનો બાદ થઈ ગયો ત્યારે ગૌણ મિથ્યા આત્મન અસત્વે ત્યારે હવે ગૌણ આત્મા પણ ના રહ્યો મિથ્યા આત્મા પણ ના રહ્યો ત્યારે પછી કાર્યમ કથમ ભવે તો હવે કાર્ય સિદ્ધ થઈ શકે પૂર્ણાનંદીય કહે છે 194 પાન ઉપર પહેલી લીટીમાં હેતુ લાભાર્થમ પ્રથમતઃ પ્રથમ શ્લોકસ્ય ઉત્તરાર્ધમ વ્યાચષ્ટે તો પહેલા શ્લોકનો ઉત્તરાર્ધ એટલે પહેલા શ્લોકની જે બીજી લીટી છે એ કારણ કહે છે કે કારણ કે આવું છે માટે અને તેથી એની સમજ રત્નપ્રભાકાર પહેલા આપે છે એટલે રત્નપ્રભા પહેલા બીજી લીટી સમજાવે છે સત એટલે સત બ્રહ્મા હમ આત્મા ઇત્યેવમ બોધે એ સમજાવે છે સત એટલે અબાધિતમ ત્રણેય કાળમાં જે રહે છે એને સત કહેવામાં આવે છે તો અબાધિતમ જેનો ક્યારેય બાધ થતો નથી બ્રહ્મ એટલે પૂર્ણમ આત્મા એટલે વિષયાન આદત્તે સત શબ્દ શ્લોકનો છે ભાષ્યનો બ્રહ્મ શબ્દ ભાષ્યનો છે આત્મા શબ્દ ભાષ્યનો છે અબાધિત એવો પૂર્ણ આત્મા જે વિષયોનું ગ્રહણ કરે છે આત્માની સમજ આપતો શ્લોક યચ્ચાપનોતી યદાદત્તે યચ્ચ અત્તિ વિષયાન ઇહ યચ્ચાસ સંતતો ભાવઃ તસ્માત આત્મેતિ કીર્ત્યતે એમાં યચ્ચ આપનોતી અને યત આદત્તે એટલે આદત્તે કહે છે વિષયાન આદત્તે જે વિષયોનું ગ્રહણ કરે છે નથી તમારી ચોપડી ઇતિ હવે છે રત્ન પ્રભા ત્રીજી લીટીમાં સર્વ શુભ આત્મા હા આત્મા શબ્દનું ડેરિવેશન વ્યુત્પત્તિ આત્મા કેમ કહેવાય છે આ બધાને કારણ યચ્ચ આપનોતી સર્વ વ્યાપ્ત એટલે સર્વત્ર વ્યાપ્ત થાય છે એટલા માટે આદત્ય વિષયનું ગ્રહણ કરે છે યચ્ચ અતિ વિષયાને એ પોતાનામાં લીન કરે છે યચ્ચાસ સંતતો ભાવઃ એટલા માટે એને આત્મા કહેવામાં આવે છે સો આત્મા એટલે વિષયાન આદત્તે ઇતિ સર્વસાક્ષી એનો અર્થ કરે છે પૂર્ણાનંદીય કહે છે પ્રતિકમ આદય આત્મા શબ્દાર્થમ આહ પ્રતિક ગ્રહણ કરીને આત્મા શબ્દનો અર્થ કયો આત્મા એટલે વિષયાન આદત્તે વિષયનું જે ગ્રહણ કરે છે વિષયાન આદત્તે ઇતિ આત્મ શબ્દાર્થ ઉક્તવા તાત્પર્યમ આહ આત્માનો આ શબ્દાર્થ શા માટે કર્યો એનું તાત્પર્ય કહે છે રત્ન પ્રભાકર સર્વસાક્ષી અહમ ઇતિ બોધે જાતે સતી એટલે કે સત બ્રહ્મ આત્મા અહમ બરાબર એટલા શબ્દો છે એમના રત્ન ભાષ્યકારના અથવા એમણે ઉદ્ધૃત કરેલા શ્લોકમાં સદ બ્રહ્મ આત્મા અહમ ઇતિ એવમ બોધે તો સદ બ્રહ્મ એટલે કે ત્રિકાલા બાધિત પૂર્ણ અને જે આત્મા પણ છે એટલે સદબ્રહ્મ જે આત્મા છે એવો હું છું એવું જ્યારે બોધે જાતે એવું જ્ઞાન થયું છે ત્યારે એ રત્નપ્રભા કહે છે સર્વસાક્ષી અહમ ઇતિ એવમ બોધે જાતે એનો અર્થ એવો થયો કે સર્વનો સાક્ષી હું છું એવું જ્યારે જ્ઞાન થયું ત્યારે પછી પુત્ર દેહાદિ બાધનાત પુત્ર દેહાદેહે સત્તા બાધનાત માયા માત્રત્વ નિશ્ચયાત પુત્ર દેહ વગેરે માયા માત્ર છે એવો નિશ્ચય થયો ત્યારે એટલે કથા કહેતા હોય મહાત્માઓ કે કોઈ એક ખેડૂત હતો અને એ ખેતી કરવા ખેતરે ગયેલો હતો પછી એને સમાચાર આપવામાં આવ્યા કે તારા દીકરાનું અવસાન થયું છે એટલે પેલો કહે છે સારું આટલું થોડું પતાવીને આવું છું એને કઈ બહુ હર્ષશોક જન્મ્યો નહીં અને ઘેર જવાની બાબતમાં એને કંઈ બહુ ઉતાવળ નહોતી
એ ગયો ત્યારે બધો વિધિને શાંતિથી કર્યો, એ રોકકળ પણ ના કરી. તો લોકો એને પૂછે છે કે તારો એકનો એક છોકરો મરી ગયો, તને કઈ દુઃખ નથી થતું, તો રડતો કેમ નથી? એ કે છે પેલા સાતને રડું કા એકને રડું? કાલે સ્વપ્નમાં મને સાત દીકરા જન્મેલા, હું સવારે ઉઠ્યો તો સાતે સાત મરી ગયા, તો હવે એ સાતને હું રડું કે આ એકને રડું? એમણે કોઈ માયા માત્રત્વ નિશ્ચયાત, આ પુત્ર પત્ની જે બધી વસ્તુઓ છે એ માયા માત્ર છે એવો નિશ્ચય થઈ ગયો. જેવા સ્વપ્નના છોકરાઓ માયા હતા, એવો જ આ જાગ્રતનો છોકરો માયા છે એવો નિશ્ચય તો જ નારાયણ માણસ. એને ખબર પડી કે સ્વપ્નનો જેમ જન્મ્યો ને મરી ગયો, બહુ જાગ્રતનો જન્મ મરી ગયો, એમાં શી મોટી વસ્તુ છે? એવો જયારે નિશ્ચય થયો હોય ત્યારે પછી જેમ ખાંડના રમકડા હોય, ખાંડનો હાથી, ખાંડનો ઘોડો, ખાંડનું કૂતરું, આમાં એક હાથી ઘોડાને મારી નાખે કે કૂતરું હાથી ને મારી નાખે તોય શું, હાથી બિલાડીને મારી નાખે તોય શું, ખાંડ માત્ર છે એવો નિશ્ચય છે. એટલે જયારે એવો નિશ્ચય થયો, ખાંડ માત્ર છે ઉપાદાન કારણ છે એવો નિશ્ચય થયો, અને માયા માત્ર છે એટલે નામરૂપ માયા છે એવો નિશ્ચય, પાછું બે જુદી વસ્તુ છે. સર્વમ બ્રહ્મમાં સર્વ છે એ નામરૂપ છે, એ બાધિત છે, અને ઉપાદાન કારણથી જોવું હોય તો સચ્ચિદાનંદ છે એ સર્વત્ર છે, એ સર્વનું ઉપાદાન કારણ છે, એ સત્ય છે. એ સચ્ચિદાનંદ તરીકે સર્વ સત્ય છે, નામરૂપ તરીકે બાધ યોગ્ય છે. તો આવો જયારે નિશ્ચય થયો છે કે આ બધું માયા છે, સ્વપ્નના જેવું, વચ્ચે વાત કરી કે ભગવાનનું સ્વપ્ન છે અને સ્વપ્નની અંદર ભગવાન આ બધું જોઈ રહ્યું છે, આપણને સ્વપ્ન આવે અને આપણે સ્વપ્નની અંદર બહુ બધા લોકોને, આ બધા લોકોને ધારો કે સ્વપ્નમાં જોઈએ અને સરસ પ્રવચન કરીએ અને પછી બ્રહ્મસૂત્ર પૂરું થાય એટલે આપણે પાર્ટી માટે જઈએ. ઉજવણીનો એક પ્રકાર એમ સમજ નથી પડતી પાછી કે ઉજવણીને કેવી ઉજવણી કરવી એટલે શું, કે બસ જઈને ક્યાંક હોટલમાં ખાવું એટલે ઉજવણી કરવી, કોઈ પણ પ્રસંગની ઉજવણી એટલે હોટલમાં જઈને ખાવું. આ પણ સામાજિક પ્રથાઓ કે ધારાઓ જ છે, હવે ધારાઓ તોડી પણ શકાય એવું કશું નહીં, કોઈ વખત નહીં ઉજાણી કરવા ગયા એટલે એવું કશું કર્યું, આપણે ઉજાણી કરી અને પછી સવારે જાગ્યા પછી બધી ઉજાણી જતી રહી. તો આપણે સવારે મળીને પૂછીએ કે તારે મારે આટલા પૈસા આપવાના બાકી હતા, પછી લઈ આવજે. જો તે કહ્યું હતું કે આપણે સોલ્જરી, પાછી સોલ્જરી એટલે એવું એ જમાનામાં ચાલતું હતું, હવે મને ખબર નથી, બધા પોતપોતાના એટલે બધા પૈસા શેર કરે, એક માણસ ઓફર કરે, વન થ્રો ઝ પાર્ટી, એટલે એક માણસ થ્રો કરે પાર્ટી, અથવા પછી રોજ રોજ છોકરા બિચારા કરીને પૈસા ના હોય, અત્યારે હોય એ જમાનામાં ના હોય, એટલે પછી બધા પોતપોતાના પાંચ પાંચ દસ દસ રૂપિયા કાઢે. તો એક માણસ એવો હોય દર વખત છેલ્લે બસ હમણાં જ આપો છો, હમણાં આપો, તો પછી ના જ આપે, તો શું કરીએ? જાગ્યા પછી માગીએ? ના માગીએ. માયા માત્રત્વ નિશ્ચયાત, કેવું આપણે જાણીએ છીએ કે માયા હતું, સ્વપ્ન હતું, કલ્પના હતી? એવું આ નારાયણનું સ્વપ્ન છે. આપણા સ્વપ્નમાં વ્યવહાર થાય, આપીએ લઈએ ખાઈએ પીએ બધું હોય, અને સ્વપ્નમાં તો ખાસો વખત પણ જાય છે ને, પેઢીઓ પણ જાય છે ઘણી વાર. તો કેમ આમ અત્યારે એવું ના થઈ શકે ભગવાનના સ્વપ્નમાં કે લાંબો સમય જાય, વ્યવહાર થાય, લગ્ન થાય, લાંબુ ચાલે, જન્મ મરણ બધું થઈ શકે, એવું ના થઈ શકે? તો પણ સ્વપ્ન હોઈ શકે, એટલે આ ભગવાનનું સ્વપ્ન છે અને જે દેખાય છે એ કેવળ માયા માત્ર છે, માયા માત્ર. એક વાર નિશ્ચય થઈ ગયો પછી પુત્ર દારાદિહી અહમ, અત્યારે શું થતું હોય છે કે મને મારા શરીરને દુઃખ થાય એટલે હું કહું હું દુઃખી છું, શરીરને સુખ થાય હું કહું કે સુખી છું, એવી રીતે પુત્ર પત્ની વગેરેને સુખ દુઃખ થાય તો હું સુખી દુઃખી થઈ જાઉં છું. પુત્રે પુષ્ટ્યહમ પુષ્ટઃ, પુત્રે નષ્ટ્યહમ નષ્ટઃ, દીકરાને જે થાય એની સિમ્પેથેટિકલી અસર મારા પર પડે છે. પુત્ર દારાદિહી અહમ ઇતિ સ્વીય દુઃખ, એટલે ઉપરવાળા શ્લોકમાં પુત્ર દેહાદિ છે, આ લોકો પુત્ર દારાદિ લઈ આવ્યા. એ હવે ક્યાં આ ફેરફાર થઈ ગયો ખબર નથી પડતી. નીચે વાળા પણ પુત્ર એમણે કશું નથી લખ્યું, એમાં કરેક્શન કરવામાં આવ્યું છે, પુત્ર દારાદિહી ઇતિ. એટલે પૂર્ણાનંદજી લખે છે આત્મા ત્રિવિધ, હા, એટલે પૂર્ણાનંદજી લખે છે ત્રીજી લીટીમાં આત્મા ત્રિવિધ, આત્મા ત્રણ પ્રકારનો હોય છે, ગૌણાત્મા, મિથ્યાત્મા, મુખ્યાત્મા ચૈતી. હવે આપણે ઓળખીએ છીએ ગૌણાત્મા કોને કહેવાય, મિથ્યાત્મા કોને કહેવાય, કઈ હું કહી દઉં છું,
પેલો જે સિંહમાં કેશ વાળી વાળો સિંહ હોય અને એમાં સિંહ દેખાય એ મુખ્ય કહેવાય. મૈત્રમાં ચૈત્ર ને દેખાય, મૈત્રમાં દેખાય. મૈત્રમાં કેશવાળી ના હોય પણ ક્રૌર્ય શૌર્ય એવા, ક્રૌર્ય એટલે ક્રૂરતા, શૌર્ય એટલે શૂરતા એવા ગુણો દેખાય તો આપણે એને ગૌણ સિંહ કહીએ છીએ. ગૌણ એટલા માટે કે મુખ્ય સિંહ કરતા જુદો છે એવું ખબર છે. પ્રત્યક્ષ આપણને મૈત્રનું જ્ઞાન થાય છે છતાં આપણે સિંહ જોઈએ છીએ, બરાબર છે? એટલે મૈત્રનું જ્ઞાન થતું હોય અને બીજું દેખાતું હોય તો એને મિથ્યા કે ભ્રમ નથી કહેતા, એને આપણે ગૌણ જ્ઞાન કહીએ છીએ. જ્યારે શુક્તિકામાં રજત દેખાય નિશ્ચય થાય કે રજત જ છે, એને ભ્રાંતિ કહેવામાં આવે છે. તો મુખ્ય આત્મા એટલે પ્રત્યેક આત્મા એ મુખ્ય આત્મા છે. દીકરા વગેરેમાં જે મારા કરતા જુદો છે એવી વ્યવસ્થિત ખબર છે છતાં એને આત્મા કહીએ છીએ. અને પુત્રના પુત્ર પુષ્ટ થાય ત્યારે પુષ્ટ થાઉં છું, પુત્રના દુઃખી દુઃખી થાઉં છું, તો પુત્ર વગેરે છે એ ગૌણ આત્મા છે. અને આ શરીર છે દેહાદીમાં હું એનાથી ભિન્ન છું અને દેહ ભિન્ન છે એવું જ્ઞાન છે જ નહીં, દેહમાં એ હું જ છું તેવો નિશ્ચય છે. આ ભ્રાંતિ કે ભ્રમ કે મિથ્યા આત્મા છે, બરાબર? પૂર્ણાનંદે કહ્યું આત્મા ત્રિવિધ, ગૌણ આત્મા, મિથ્યા આત્મા, મુખ્ય આત્મા ઇતિ ચ. આ ત્રણ છે. આદ્ય આહ એમાંનો પહેલો આત્મા કયો છે? ગૌણ આત્મા એટલે કે પુત્ર દારાદી કે પુત્ર દેહાદી. ગૌણશ્ચ સૌ આત્માભિમાનશ્ચ ઇતિ વિગ્રહે, અહીં પાછું પેલું વિસર્ગ અને પૂર્ણ વિરામ કાઢી નાખવાનો છે. ગૌણશ્ચ સૌ આત્માભિમાનશ્ચ ઇતિ વિગ્રહ એવું લખ્યું છે અને પછી પૂર્ણ વિરામ છે, બરાબર? તો વિસર્ગ કાઢી નાખવાનો અને પૂર્ણ વિરામ કાઢી નાખવાનો અને વિગ્રહે એકમાત્ર કરવાનો. વિગ્રહે પુત્ર દારાદિષ આત્માભિમાન ગૌણ, જે ગૌણ પણ છે અને આત્માભિમાન પણ છે એવો વિગ્રહ કરીએ તો એનો અર્થ એવો થશે કે પુત્ર દારાદિષુ પુત્ર પત્ની વગેરેમાં આત્માભિમાન એ આત્મા છે એવું જે અભિમાન છે એ ગૌણ, એ ગૌણ આત્મા છે. યથા સ્વસુખે ન સુખી સ્વદુઃખે ન દુઃખી દુઃખી, જેવી રીતે માણસ પોતાના એટલે કે શરીર આદિના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે તેવી રીતે પુત્ર દારાદિ ગતે ના પી પુત્ર પત્ની વગેરેમાં પણ સુખ દુઃખ હોય તો એના આધારે માણસ સુખી દુઃખી થાય છે. સ્વયં ગૌણ, આ ગૌણ આત્મા છે. ન મિથ્યાભિમાન, એ મિથ્યા નથી. કેમ? ભેદસ્ય અનુભવ સિદ્ધત્વાત, કારણ કે પુત્ર કે પત્ની અને હું એનો ભેદ અનુભવમાં સિદ્ધ છે જ. જેમ આપણને મૈત્ર અને સિંહનો ભેદ સ્પષ્ટ છે એવી રીતે પુત્ર પત્ની વગેરે અને હું એનો ભેદ સ્પષ્ટ છે. તથા ચ પુત્ર દારાદિષુ અહમ ઇતિ આત્માભિમાનેન પુત્રાદિહિ ગૌણ આત્મા ઇતિ ભાવઃ, અને આમ પુત્ર પત્ની વગેરેમાં એ હું છું એવું આત્માભિમાન થાય એને લીધે અહમ બુદ્ધિ થાય છે, માટે પુત્રાદિ ગૌણ આત્મા છે એમ ભાવશે. એ કયું રત્નપ્રભાકરે પુત્રદારાદિષુ પુત્રદારાદિ અહમ ઇતિ સ્વીય દુઃખ સુખ ભાવ ગુણયોગાત, પુત્ર પત્ની વગેરે હું છું એ પ્રકારે સ્વીય પોતાના દુઃખ સુખ ભાવ ગુણયોગાત સુખ અને દુઃખના ભાગી બનવાપણાના ગુણના યોગને લીધે ગૌણ આત્માભિમાનસ્ય તે ગૌણ આત્માભિમાન છે. નરોહમ કરતા મૂઢહિતિ મિથ્યાત્માભિમાનસ્ય ચ સર્વવ્યવહાર હેતોઃ, એ નીચે કહ્યું દ્વિતીય આહ. દ્વિતીય એટલે મિથ્યાત્મા, બરાબર? ત્રણ આત્મા છે, ગૌણ આત્મા, મિથ્યાત્મા અને મુખ્યાત્મા. ગૌણ આત્મા એટલે પુત્ર પત્ની વગેરે, હવે મિથ્યા આત્મા એટલે એની વાત કરે છે. નરોહમ કરતા મૂઢ, હું માણસ છું એવું કેવું એ શું કહેવાય? હું માણસ છું એવું કેવું એ શું કહેવાય? એને ભ્રાંતિ કહેવાય. હું માણસ છું એ ભ્રાંતિ, બોલો, હું માણસ છું એ ભ્રાંતિ કહેવાય, એ મિથ્યા જ્ઞાન કહેવાય. હું કરતા છું, હું મૂળ છું, આ બધું કેવું એ જ મૂળતા છે. મિથ્યાત્માભિમાનસ્ય ચ, આવું મિથ્યાત્માભિમાન છે એ
સર્વ વ્યવહાર હેતુ પછી અ ઉમેરવાનો છે, અસત્વે. સર્વ વ્યવહારનો હેતુ અસત્વે. હવે એ જયારે રહ્યું જ નહીં. વ્યવહારનો હેતુ તો એ છે ને કે હું માણસ છું, તો માણસ જોડે માણસ તરીકે વ્યવહાર કરો. મને ખબર જ નહીં કે હું માણસ રૂપે શું છું, તો વ્યવહાર કેવી રીતે કરો? એટલે હું માણસ છું, હું કરતા છું, હું મૂર્ખ છું, આવા પ્રકારના પોતપોતાના પોતાના વિશેના ખ્યાલ હોય, એ મિથ્યાત્માભિમાન બધા વ્યવહારનો હેતુ છે. અસત્વે એ જયારે ના હોય ત્યારે પછી કાર્યમ એટલે કે એટલે ભાષ્યમાં છે બોધે કાર્યમ કથમ ભવે. જો બે વસ્તુ છે, પુત્ર દેહાદિ બાધનાથ એટલે ગૌણ આત્માનો બાધ થઈ ગયો, ગૌણ મિથ્યા આત્મન અસત્વે. એટલે જો શ્લોકમાં એવું છે ગૌણ મિથ્યા આત્મન અસત્વે પુત્ર દેહાદિ બાધનાથ, એટલે પુત્ર દેહાદિ બાધનાથ ગૌણ મિથ્યા આત્મન અસત્વે. પુત્ર બાધનાથ અને દેહ બાધનાથ ગૌણ આત્મન અસત્વે અને મિથ્યા આત્મન અસત્વે. પુત્રનો બાધ થયો એટલે ગૌણ આત્મા ના રહ્યો, અને દેહનો બાધ થયો એટલે મિથ્યા આત્મા ના રહ્યો. બરાબર એવું થશે. પુત્ર દેહાદિ બાધનાથ પુત્રનો બાધ થયો એટલે ગૌણ આત્મા ના રહ્યો, દેહનો બાધ થયો એટલે મિથ્યા આત્મા ના રહ્યો. ત્યારે પછી હા સત્વ એટલે હોવું, અસત્વ ન હોવું. કાર્યમ એટલે વિધિ નિષાદી નિષેધાદી વ્યવહાર કથમ ભવે. હવે હું કરતા હોઉં, હું બ્રાહ્મણ હોઉં, ક્ષત્રિય હોઉં કે ગૃહસ્થ હોઉં, તો મારે માટે વિધિ હોય ને. હવે જયારે મારામાં કોઈ કો વિધિ કો નિષેધ, નિસ્ત્રય ગુણને પથી વિચારતા કો વિધિ કો નિષેધ. નિસ્ત્રય ગુણને ત્રણેય ગુણથી પર એવા માર્ગ ઉપર જયારે વિચરણ કરી રહ્યો છે જ્ઞાની પુરુષ, ત્યારે એને માટે બળી વિધિશી વસ્તુ છે અને નિષેધશી વસ્તુ છે. કાર્યમ વિધિ નિષેધાદી વ્યવહાર, વિધિ અને નિષેધ વગેરેનો વ્યવહાર કથમ ભવે, કેવી રીતે હોઈ શકે? હેતુ અભાવાત એટલે આપણને કહેતા નથી કે જવાબ આપવાનો. એ કહે કથમ ભવે એટલે નાશ થઈ શકે એમ કહે છે. હેતુ અભાવાત ન કથંચિત ભવે તેથી અર્થ, હવે વ્યવહારને માટેનું કોઈ કારણ જ નથી, આથી કોઈ પણ રીતે એનો વ્યવહાર થઈ શકશે નહીં. ને જે લખે છે પૂર્ણાનંદીયમાં, દેહ ઇન્દ્રિયાદિશુ અભેદ અનુભવે ન ભેદ જ્ઞાન અભાવાત ન આત્માભિમાન ગૌણ. તો દેહમાં જે અભિમાન છે આત્માનું એ ગૌણ ખરું કે નહીં? એટલે કે છે ને ગૌણ નથી. જે પ્રભાકરનો મત હતો કે દેહાદિમાં જે અહંભાવ છે એ ગૌણ છે, એટલે કહે છે કે ના, દેહ ઇન્દ્રિયાદિશુ અભેદ અનુભવે ન, દેહ ઇન્દ્રિયો વગેરેમાં તો હું નો અભેદ અનુભવ છે. હું ને મારી ઇન્દ્રિય જુદી, હું ને મારો મારો દેહ જુદો, એવો કઈ અનુભવ તો થતો જ નથી. માટે ભેદ જ્ઞાન અભાવાત, ભેદના જ્ઞાનનો અભાવ છે. જેવી રીતે હું અને પુત્ર વચ્ચે ભેદનું જ્ઞાન છે, એવી રીતે હું અને દેહ વચ્ચે ભેદનું જ્ઞાન નથી. માટે આત્માભિમાન ગૌણ, માટે એમાં જે આત્માભિમાન થાય છે એ ગૌણ છે. કિંતુ શુક્તો રજતવત સુન્ન ગૌણ, ભેદ જ્ઞાન અભાવાત ન આત્માભિમાન ગૌણ. ભેદના જ્ઞાનનો અભાવ છે માટે આત્માભિમાન દેહાદિમાં છે એ ગૌણ છે, ગૌણ નથી, ગૌણ નથી. કિંતુ શુક્તો રજતવત, શુક્તિમાં રજતની જેમ મિથ્યા છે. તથા ચ દેહાદૌ અહમ ઇતિ અભિમાનેન દેહાદિહિ મિથ્યા આત્મા ઇતિ ભાવઃ. અને માટે દેહાદિમાં અહમ એવા અભિમાનથી થતો જે દેહાદિમાં અહમ બુદ્ધિ છે એ મિથ્યા આત્મા છે ઇતિ ભાવઃ. મુખ્ય આત્માનું નિરૂપયિતું, તો ગૌણ અને મિથ્યા બે આત્માની વાત થઈ ગઈ. તો મુખ્ય આત્માનું નિરૂપણ કરવાને માટે દ્વિતીય શ્લોકમ અવતારે, બીજા શ્લોકનો અવતરણ રત્નપ્રભા કરે છે. રત્નપ્રભા કહે છે નનુ અહમ બ્રહ્મ ઇતિ બોધ બાધિત. અહમ બ્રહ્મનો જે બોધ છે એ તો બાધિત છે. કેમ? અહમ અર્થસ્ય પ્રમાતુ બ્રહ્મત્વ અયોગાત. તો અહમનો અર્થ તો પ્રમાતા છે. પ્રમાતા એટલે પ્રમાણ વડે પ્રમેયનું પ્રમા પ્રાપ્ત કરનારો, એનું નામ પ્રમાતા. તો અહમ નોર્સ તો પ્રમાતા છે, અને એ પ્રમાતા બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? કેમ ઇતિ આશંક્ય, એ શંકા કરીને જવાબમાં કહે છે પ્રમાતૃત્વસ્ય અજ્ઞાન વિલસિત અંતઃકરણ તાદાત્મ્ય કૃતત્વાત. તો પ્રમાતાનું પ્રમાતા પણ
એટલે કે આત્માનું પ્રમાતા પણ શેનાથી થયું છે? અજ્ઞાન વિલસિત, એટલે કે અજ્ઞાનનું કાર્ય એવું અંતઃકરણ તાદાત્મ્ય, અજ્ઞાનને કારણે જન્મેલું અંતઃકરણ અને અજ્ઞાનને કારણે જન્મેલું અંતઃકરણમાં તાદાત્મ્ય, એ બંનેને કારણે પ્રમાતા બન્યો ને. પ્રમાતા એટલે જેણે પ્રમાણ વડે જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો ચક્ષુમાંથી અંતઃકરણ બહાર ગયું એટલે એણે પહેલાં તો પ્રમાણ પણ ધારણ કર્યું. આ બધું ધારણ કરનાર કોણ? એ બધી વસ્તુઓ. અને પછી વૃત્તિ પાછી આવી, વૃત્તિમાં પ્રતિબિંબ પડ્યું અને ઓળખવામાં આવ્યું કે આ ઘટ છે. એ ઘટની ઓળખાણ કરી ત્યારે એનું જ્ઞાન કેમ થયું? કોને થયું? કે પ્રમાદાને થયું. પણ ક્યારે થયું? જ્યારે આ બધી પ્રક્રિયાઓ થઈ ત્યારે. એટલે શરીર જે મિથ્યાત્મા છે એમાં અહમ બુદ્ધિ કરી અને પછી ઘડો જોયો અને ચિદાભાસથી પ્રકાશિત થયો. પછી કહે છે અહમ ઘટજ્ઞઃ અહમ ઘટમ જાનામિ, હું ઘડાને જાણું છું. આમ હું પ્રમાતા બન્યો ત્યારે એણે આ બધો વ્યવહાર તો સ્વીકારવો પડ્યો, પછી પ્રમાતા બની શક્યો. એટલે અંતઃકરણમાં જો એને તાદાત્મ્ય ન કર્યું હોય તો કેવી રીતે પ્રમાતા બની શકે? અને અંતઃકરણમાં તાદાત્મ્ય છે અજ્ઞાનથી થયેલું છે. એટલે અંતઃકરણમાં થતું જે અજ્ઞાનના કારણનું તાદાત્મ્ય છે એને કારણે એ પ્રમાતા બન્યો છે. માટે ન બ્રહ્માત્મ બોધસ્ય બાદ, એટલે હવે જ્ઞાન થયા પછી એને આ બધી વસ્તુઓ દેખાય ખરી કે નહીં? જ્ઞાની પુરુષને આ ઘડો છે, આ પાણી છે, આ માઇક્રોફોન છે, એવું દેખાય કે નહીં? દેખાય તે પ્રમાતા બને કે નહીં? જે પ્રમાતા બને તો એના બ્રહ્માત્મ ભાવનો બાધ થાય કે નહીં? એટલે કહે છે કે એના બાધ ન થાય, કારણ કે પ્રમાતૃત્વ છે એ અજ્ઞાનના કાર્ય એવા અંતઃકરણમાં થતા તાદાત્મ્યને કારણે છે. હવે જ્યારે અજ્ઞાન ના રહ્યું ત્યારે પછી એનું પ્રમાતૃત્વ એ જ્ઞાન પ્રાપ્ત કરશે તો પણ પ્રમાતા બનશે નહીં. સો ન બ્રહ્માત્મ બોધસ્ય બાધઃ, એટલે બ્રહ્માત્મ જ્ઞાનનો બાધ નહીં થાય એ કહે છે બીજા શ્લોકમાં, 194 પાનું ભાષ્યમાં બીજો શ્લોક. અન્વેષ્ટવ્યાત્મ વિજ્ઞાનાત્ પ્રાપ્ પ્રમાતૃત્વમાત્મનઃ, અન્વિષ્ટસ્યાત્ પ્રમાતૈવ પાપમ દોષાદિવર્જિતઃ. અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાનાત પ્રાક પ્રમાતૃત્વમ આત્મનઃ. તો નીચે લખે છે રત્નપ્રભા, ય આત્મા અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વિશોકઃ અભિજિગિત્સઃ અપિપાસઃ સત્યકામ સત્યસંકલ્પઃ સઃ અન્વેષ્ટવ્યઃ સઃ વિજિજ્ઞાસિતવ્યઃ. આ વાક્ય કોણે કોને કહ્યું હતું? છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયમાં પ્રજાપતિએ વાક્ય વહેતું મૂક્યું, પ્રજાપતિએ વાક્ય વહેતું મૂક્યું અને પછી વાક્ય વહેતું 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 ગયું દેવતાઓ પાસે અને વહેતું વહેતું ગયું દેવ અસુરો પાસે. એટલે વિરોચનને ખબર પડી અને ઇન્દ્રને ખબર પડી કે આવો સરસ આત્મા છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો ભૂખ તરસ ના લાગે તો જાણે સમજ્યા. પણ પછી સત્યકામ સત્યસંકલ્પ, એ સત્યકામ છે, બધી કામના પૂરી થાય સત્યસંકલ્પ છે. પછી એનો બધા લોકમાં સ્વેચ્છાચાર થાય એવી ખબર પડી. પછી દેવ ઇન્દ્ર અને વિરોચન બંને પ્રજાપતિની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા ગયા. એટલે આ વાક્ય પ્રજાપતિએ કહ્યું છે. જે આત્મા છે, યો આત્મા, જે આત્મા છે તે અપહત, રત્નપ્રભા 194 પાનું, એ અપહત પાપમાં, એ પાપમાંથી પાપથી મુક્ત છે. બીજરહ વૃદ્ધ અવસ્થાથી મુક્ત છે. એ મૃત્યુ મૃત્યુથી મુક્ત છે. વિશોક શોક વગરનો છે. અવિજિઘત્સઃ એ ભૂખ વગરનો છે. અપિપાસઃ તરસ વગરનો છે. સત્યકામ એની બધી કામનાઓ પૂરી થાય છે. સત્ય સંકલ્પ એના બધા સંકલ્પો સત્ય પડે છે. સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય, આ આત્માનું અન્વેષણ કરવું જોઈએ. આમાં અન્વેષ્ટવ્ય શબ્દ છે ને, શ્લોક અન્વેષ્ટવ્યથી શરૂ થયો છે એટલા માટે એમણે આને ઉદ્ધૃત કર્યું. અન્વેષ્ટવ્ય સુધી કર્યું, પછી વિજિજ્ઞાસિતવ્ય ના લખ્યું, અન્વેષ્ટવ્ય. આટલા ઉદ્ધરણની જરૂર છે એમને અત્યારે. એટલે શ્રુતે આ છાંદોગ્ય શ્રુતિ અનુસાર જ્ઞાતવ્ય પરમાત્મ વિજ્ઞાનાત પ્રાગ એવ
તો જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ પરમાત્માનું જ્ઞાન થતા પહેલા જ, પહેલા સુધી જ પ્રાક એવ અજ્ઞાનાત, અજ્ઞાનને કારણે ચિદ્ધાતુ એટલે કે ચૈતન્ય પ્રત્યેક આત્મા છે તે આત્મનઃ પ્રમાતૃત્વમ, આત્મા ત્યાં સુધી જ પ્રમાતા છે જ્યાં સુધી એને પોતાના બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થયું નથી. પ્રમાતા એવ જ્ઞાતઃ સન. હવે જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે કોનું? બ્રહ્મ તરીકે જે જ્ઞાન થયું એ કોનું જ્ઞાન થયું? પ્રમાતા એવ, જેને અત્યાર સુધી હું પ્રમાતા કહેતો હતો એ પ્રમાતાનું જ જ્યારે જ્ઞાતઃ સન એનું જ્ઞાન થાય છે. પાપમાં રાગ દ્વેષ મરણ વિવર્જિત એ કેવો પ્રમાતા છે? જેનામાં કોઈ પાપ નથી, જેનામાં કોઈ રાગ કે દ્વેષ નથી, જેનામાં મૃત્યુ નથી, એટલે અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષયતે વિનશ્યતિ, આ બધા ભાવ વિકારો નથી. આવો મારું એટલે પ્રમાતા એટલે હું, ટૂંકમાં મારું મને જયારે આવું જ્ઞાન થાય છે કે હું રાગદ્વેષ વગરનો છું, પાપ વગરનો છું, જન્મ મૃત્યુ વગરનો છું, એવું મને જયારે મારું જ્ઞાન થાય છે ત્યારે એ જે હું છે ને એ હું પરમાત્મા છે. એટલે હું પરમાત્મા નહોતો એનું શું કારણ હતું? કે પરમાત્મા તરીકે મને જ્ઞાન થતું નહોતું એનું શું કારણ હતું? અથવા પ્રમાતા તરીકે કે ઇન્ડિવિજ્યુઅલ તરીકે જ્ઞાન થતું હતું એનું શું કારણ હતું? આટલું જ કારણ હતું કે મારામાં એટલે હું અરીસામાં મને જોઉં અને મને લાગે કે મારું નાક કપાઈ ગયું છે તો મારા નાકને કશું થયું નથી, માત્ર અરીસામાં પેલું પ્રતિબિંબ છે એમાં એક તિરાડ પડી છે એટલે મને લાગે છે કે નાક કપાઈ ગયું છે. ને હવે ધારો કે અરીસો જતો રહે અથવા સારો અરીસો આવી જાય તો નાકને કશું નથી થયું, તો હું તો સારા નાકવાળો પહેલેથી જ છું. એવી રીતે મારું જે સ્વરૂપ છે તો પૂર્ણ છે, અખંડ છે, આનંદ છે, એવું છે જ છે. પણ હું જ્યાં જોઉં છું એ કઈ વસ્તુ છે? પેલી વૃત્તિ છે, એ વૃત્તિમાં પ્રતિબિંબ કેવું દેખાય છે એના પરથી હું મારા વિશેનો નિશ્ચય કરું છું. ઘડો દેખાય તો હું મારા વિશે ઘટક જ્ઞાતા તરીકે નિશ્ચય કરું છું. ત્યાં વસ્ત્ર દેખાય તો પટક જ્ઞાતા તરીકે નિશ્ચય કરું છું. ત્યાં પુત્ર દેખાય તો હું મારો પિતા તરીકે નિશ્ચય કરું છું. ત્યાં સુખની આકારની વૃત્તિ દેખાય તો મારા વિશે હું સુખી તરીકેનો નિશ્ચય કરું છું. એટલે અત્યારે મારા વિશેનો નિશ્ચય હું અંતઃકરણમાં જન્મતી વૃત્તિના આધારે જ કર્યા કરું છું. એટલે ખરેખર આપણે જેમ દાખલો આપીએ કે પેલી ડોલની અંદર પાણી છે અને પાણીની અંદર પ્રતિબિંબ પડે છે સૂર્યનું, એ પ્રતિબિંબ કોણ છે કે કેવું છે? પ્રતિબિંબ જો જાણવું હોય કે પોતે કેવું છે તો પ્રતિબિંબ, અને પ્રતિબિંબ હંમેશા ઉપાધિ પક્ષપાતી છે, એટલે પ્રતિબિંબ પોતાના વિષયનો નિર્ણય સ્વાભાવિક આમ તેમ જોઈને જ કરે કે હું કોણ છું ને કેવો છું. એટલે પાણી તરંગિત છે તો હું તરંગિત છું, પાણી શાંત છે એટલે હું શાંત છું, પાણી મલિન છે એટલે હું મલિન છું, આ તે નાનકડી ડોલમાં છે એટલું મર્યાદિત છું. આમ એ વસ્તુઓને જોઈને પોતાના વિશે નિશ્ચય કરે છે. એ જ પ્રતિબિંબ જ્યાં સુધી આવો નિશ્ચય કરશે ત્યાં સુધી એ મર્યાદિત છે, સીમિત છે. પણ પ્રતિબિંબને કોઈક કારણથી એવું જ્ઞાન જન્મે, એના રાગદ્વેષ દૂર થાય, ડોલ વિશે બહુ પ્રેમ હોય, એને ધારો કે ડોલ બહુ સરસ છે, હા કે પાણી બહુ સરસ છે, શાંત પાણી હોય ત્યારે વધારે મુશ્કેલી પડે, તો શાંત અને સ્વચ્છ પાણી હોય એટલે પછી ઊંચો જોવાની જરૂર જ ના પડે, એ પાણીમાં ખળભળાટ હોય તો જોવાની જરૂર પડે. કોઈક કારણથી આ પ્રતિબિંબને એવો નિશ્ચય કરવાનું ભાન અન્વેષ્ટવ્ય એને જાણવું જોઈએ. જો તારું સ્વરૂપ એવું છે તો ભૂખ વગરનો, તરસ વગરનો, પાપ વગરનો, રાગદ્વેષ વગરનો એવો તું છે, તારે તારા સ્વરૂપને જાણવું જોઈએ. એમ કેવી રીતે જાણવું જોઈએ? કે તું તારી બાજુ આમ જોઈને નક્કી કરે છે તો બંધ કરી દે પહેલા. એટલે હું પાણી છું, હું તરંગિત છું, હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું શાંત છું, હું સ્વચ્છ છું, બધું છોડી દે. એટલે આ બધામાં તાદાત્મ્ય કરતો બંધ થાય એટલે હવે હું કોણ છું? હું તો રહ્યો જ નહીં, પ્રતિબિંબનું અસ્તિત્વ તાદાત્મ્ય જેટલું જ છે. એટલે પ્રતિબિંબ કહે છે કે નાનો કોહમિતિ, હવે હું કોણ છું? તો શુદ્ધ આત્મગોચર, શુદ્ધ સ્વરૂપનું જ્યારે એને જ્ઞાન થાય ત્યારે પછી કે જો હવે તારે તારું નક્કી કરવું હોય કે કોણ છે, આમ ઉપર જો, એ તારું સ્વરૂપ છે. ઉપર એને દેખાતું નથી પણ એ કહે છે કે જો એ ઉપરની વસ્તુ સપ્રકાશ ન હોત તો તું હવે કેવી રીતે હોત, એમ સમજાવે છે. પણ ક્યારે સમજાવી શકાય? જયારે આજુબાજુના તાદાત્મ્યના આગ્રહમાંથી મુક્ત થાય ત્યારે. એટલા માટે કે પેલું કાણામાંથી આવતું હોય ને એટલે કિરણ, એટલે એને પોતાને આમ ખુલ્લું નથી એટલે બિંબ દેખાતું નથી, એને સમજાવવું પડે છે. નહીં તો પછી આમ કાણામાંથી ઉપર જોવું પડત, આત્માને શોધી કાઢવો પડત, એટલે એવું બધું ના થાય. પણ એને લક્ષિત કરવામાં આવે છે કે જો બિંબ સપ્રકાશ ન હોત તો પ્રતિબિંબ કેવી રીતે હોત?
અને પ્રતિબિંબનું તારું સ્વતંત્ર તો અસ્તિત્વ છે જ નહીં. તું ડોલના આધારે ડોલ આ ડોલ મોટી હોય તો મોટો થઈ જાય છે. એટલે બધું કર્યું છાંદોગ્યમાં કે ઇન્દ્રને વિરોચનને ઉપદેશ આપવામાં આવ્યો, બંનેને જ્ઞાન થઈ ગયું. એટલે પ્રજાપતિએ કહ્યું કે ભાઈ તમે કેવા દેખાઓ છો, બંને આટલા બધા 35 વર્ષો તપશ્ચર્યા કરી, દાઢી વધી ગઈ, વાળ વધી ગયા, બાબા જેવા થઈ ગયા હતા બંને જણા, બ્રહ્મચર્ય પૂર્વક શ્રદ્ધાપૂર્વક તપશ્ચર્યા કરતા હતા. એટલે પછી એમને કહ્યું કે એકબીજાની આંખમાં જુઓ કેવા દેખાવ છો તમે. પછી કહ્યું કે બધું સાફ કરના, પાણીની ડીશમાં જુઓ કે કેવા દેખાવ છો. પછી કે તમે હવે બધા વાળ બાળ કાઢીને સરસ ચમાચમ ચમકતા થઈ જાઓ, અલંકારો ધારણ કરો. એવું કરીને પાછા આવ્યા. પછી કે પાણીમાં જુઓ કેવા દેખાવ છો, તો કે સરસ દેખાઈએ છે. તો આત્મા કેવો છે, એટલે આ જે દેખાય છે જમણી આંખમાં એ આત્મા છે. એટલે એમને સમજ ના પડી, આવું જોઈને જતા રહ્યા. તો વિરોચન અને ઇન્દ્ર એ પોતાના વિશેનો નિશ્ચય ક્યાં જોઈને કરે છે, પેલી ઉપાધિમાં જોઈ નક્કી કરે છે કે હું કોણ છું. એટલે હુંનો નિશ્ચય ઉપાધિમાં જોઈને કરવામાં આવે ત્યાં સુધી એ મર્યાદિત કે સીમિત રહે. જયારે એવો નિશ્ચય એના સ્વરૂપને જોઈને કરવામાં આવે કે ભૂખ તરસ વગરનો છે, પાપ વગરનો છે, રાગદ્વેષ વગરનો છે, ત્યારે એ જ જે પોતાને સીમિત માનતો હતો એ જ પરમાત્મા બની જાય છે. એટલે પ્રમાતાનું હું અને પરમાત્માનો હું બે જુદા નથી, પણ હું જયારે પ્રમાતૃત્વ જોડે તાદાત્મ્ય કરે ત્યારે પ્રમાતા બની જાય. એ તાદાત્મ્ય છોડે પછી પરમાત્મામાં તાદાત્મ્ય કરવાની જરૂર નથી. સીમિત વસ્તુઓનું તાદાત્મ્ય છોડે એટલે એ અખંડ છે જ, એ અસીમ કે અપરિચ્છિન્ન છે જ. માત્ર પરિચ્છિન્ન વસ્તુઓના તાદાત્મ્યને છોડવાનો જ પ્રશ્ન છે. સો સ એવ પ્રમાતા જ્ઞાતઃ સન્ન, એ જ પરમાતાના જયારે સ્વરૂપનું જ્ઞાન કોને થાય, એને પોતાને જ થાય. પ્રમાતાને જયારે પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે એ જ પરમાત્મા છે. પ્રમાતૃત્વસ્ય કલ્પિતત્વે, પ્રમાતૃત્વ પોતે જ જયારે કલ્પિત હોય ત્યારે તત આશ્રિતાના પ્રમાણાના પ્રામાણ્યમ કથમ ભવે. તો અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાન, શ્લોકમાં કહે છે અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાનાત પ્રાક. તો આત્મન પ્રમાતૃત્વ, આત્મન પ્રમાતૃત્વ અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાનાત પ્રાક, એવું થશે. આત્માનું પ્રમાતૃત્વ એટલે કે મારું પ્રમાતૃત્વ કે હું પ્રમાતા છું, એવું ક્યાં સુધી, જ્યાં સુધી અન્વેષ્ટવ્ય જેનું અન્વેષણ, જેનું શોધન, જેનું ચિંતન કરવાનું છે, વિચાર કરવાનો છે, એ આત્માના વિજ્ઞાનની પહેલા જ આત્મા પ્રમાતા બને છે. સો અન્વેષ્ટવ્ય અસ્ય વ્યાખ્યાનમ જ્ઞાતવ્ય. હા, રત્નપ્રભાએ લખ્યું છે જ્ઞાતવ્ય. અન્વિષ્ટ પદસ્ય અર્થમ આહ, પછી અન્વિષ્ટ એ જયારે અન્વિષ્ટ થઈ ગયો, પછીના લીટીમાં કહે છે શ્લોકની અન્વિષ્ટ સ્યાત. હવે પહેલા કેવો હતો, અન્વેષ્ટવ્ય હતો. અન્વેષ્ટવ્ય એટલે અન્વેષણનો વિષય. એ જ જયારે અન્વિષ્ટ થઈ ગયો, અન્વિષ્ટ થઈ ગયો એટલે કે જેનું અન્વેષણ પૂરું થઈ ગયું છે એવો થઈ ગયો. બરાબર, કાર્ય એટલે જે કરવાનું છે, કૃત જે કરાઈ ગયું છે, અન્વિષ્ટ એટલે જે થઈ ગયું છે, એનું અન્વેષણ થઈ ચૂક્યું છે, એવો જયારે પ્રમાતા છે ત્યારે પ્રમાતા એવ પાપ દોષાદિ વર્જિત, ત્યારે પ્રમાતા જ પાપ દોષ વગેરેથી મુક્ત થઈ ગયો છે. મુક્ત થયો છે એટલે પહેલેથી એના વગરનો જ છે એવું જ્ઞાન થાય છે. અન્વિષ્ટ એટલે જ્ઞાત. રત્નપ્રભાએ કહ્યું સ એ પ્રમાતા એવ જ્ઞાત સન, પાપ રાગ દ્વેષ વર્ણ વિવર્જિત. પછી કહે છે પ્રમાતૃત્વ સે કલ્પિતત્વે, પ્રમાતૃત્વ જો કલ્પિત હોય તો પ્રમાતૃત્વ પર આશ્રિત જે પ્રમાણો છે એમનું પ્રામાણ્ય કેવી રીતે રહેશે. હવે જો તમે એમ કહેતા હોય કે પ્રમાતા જ કલ્પિત છે અને પ્રમાતાનું જ જ્ઞાન થાય ત્યારે પરમાત્મા બની જાય છે, જો પ્રમાતા કલ્પિત હોય તો પછી આ બધા પ્રમાણોનું શું થશે, શાસ્ત્રીય પ્રમાણો અને લૌકિક પ્રમાણો બધા પ્રમાણ ખોટા પડી જશે. એટલે ત્રીજા શ્લોકમાં કહે છે દેહાત્મ પ્રત્યયો યદ્વત પ્રમાણત્વેન કલ્પિતઃ લૌકિકમ તદ્વદેવેદમ પ્રમાણમ ત્વાત્મનિશ્ચયાત ઇતિ.
यद्वत् देह आत्म प्रत्ययः प्रमाणत्वेन कल्पितः तद्वत् एव इदं लौकिकं प्रमाणं तु आ आत्मनिश्चयात् प्राक्। सो देहात्म प्रत्ययः देहोषु एवं ज्ञान कल्पित छत पण प्रमाण तरीके स्वीकारिये छे कोई हद सुधी। एवी रीते आत्माने निश्चय थता सुधी आ बधा लौकिक प्रमाणो छे एने पण स्वीकारवामां आवे छे। रत्नप्रभा के यथा देहात्म प्रत्यय कल्पित भ्रमे पे भ्रमोपि हो जाए यथा देहात्म प्रत्यय कल्पित भ्रम अपि देहात्म प्रत्यय कल्पित छे एट्ले कि भ्रम छे तो पण व्यवहार अंगतया मानत्वेन इष्यते वैदिकैहि छता वैदिकोने व्यवहार ना अंग तरीके प्रमाण तरीके स्वीकारे छे। तद्वत् तेवी रीते लौकिकम अध्यक्ष अध्यक्ष प्रत्यक्ष प्रत्यक्षादिकम आत्मबोधा अवधि व्यवहार काले बाध अभावात व्यावहारिकम प्रामाण्यम इष्यताम। एटले एवं छे कि हवे जयारे प्रमाता ज ना रहे तो पछी प्रमाण प्रमेय व्यवहार केवी रीते रहेशे। तो शास्त्र नु प्रामाण्य शु अने चक्षुरादि नु प्रामाण्य शु बधुं प्रामाण्य खोटू ज पड़ी गयु एटले बधो व्यवहार ना काम बधा प्रमाण नु प्रमाणत्व थई गयु। એટલે કહે છે ઠીક છે વ્યવહારના અંગ તરીકે વૈદિકો આ શરીરમાં અહમ બુદ્ધિ કરવી ખોટી હોવી છતાં કલ્પિત છે ભ્રમ છે મિથ્યા છે એ છતાં પણ વૈદિકો એટલે બીજા લોકો સ્વીકારે જવા દો પણ વૈદિકો સ્વીકારે છે વૈદિકો પણ વ્યવહારના અંગ તરીકે કલ્પિત હોવા છતાં દેહાદ પ્રત્યયનો સ્વીકાર કરે છે। તેવી રીતે લૌકિક વ્યવહારો પ્રત્યક્ષ વગેરે એ બધાનું પ્રામાણ્ય પણ આત્મબોધ અવધિ આત્માનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી વ્યવહાર કાલે બાધ અપાવાત એની સત્યતા કેટલી છે વ્યવહારમાં એનો બાધ થતો નથી। પ્રત્યક્ષ આ ઘડો દેખાયો હોય તો બધાને પ્રત્યક્ષ ઘડો દેખાય જ છે આજે પણ દેખાય છે કાલે પણ દેખાય છે મને પણ દેખાય છે તમને પણ દેખાય છે। એટલે આનું ભ્રાંતત્વ ક્યારે નક્કી થાય છે પરમાર્થ જ્ઞાન થાય ત્યારે વ્યવહાર કાળમાં આનો બાધ થતો નથી એ આની સત્યતા છે બરાબર। વ્યવહાર કાળમાં બાદ નથી થતો માટે વ્યવહારિકમ પ્રામાણ્ય ઈષ્યતામ માટેનું વ્યવહારિક પ્રામાણ્ય ચાલો ઠીક છે સ્વીકારી લઈએ। નીચે પૂર્ણાનંદ જે કહે છે આત્મબોધ અવધિ પ્રામાણ્ય આમ તો ઈચ્છ થતું છે એ પણ ઈચ્છી લેવાય ચાલો વાંધો નથી અર્થ એનો હશે મે ઇટ બી સો ભલે એવું હોય કશો વાંધો નહીં એમ રાખો એનો તેવો એમ રાખો। પૂર્ણાનંદ કહે છે આત્મબોધ અવધિ પ્રામાણ્ય મિત અન્વય એટલે આત્મબોધ થતા સુધી એનું પ્રામાણ્ય છે એમ અન્વય થશે। હવે આગળ કહે છે પૂર્ણાનંદ નનો જ્ઞાનાનંતરમ યથા ચક્ષુરાદિના અપ્રામાણ્ય જ્ઞાન થયું એટલે શું થયું હું પ્રમાતા ના રહ્યો હું પ્રમાતા ના રહ્યો તો ચક્ષુરાદિ અપ્રમાણ બની ગયા તથા વેદાંતાનામ અપ્રામાણ્યમ સ્યાત તો વેદાંત પણ પ્રમાણ બની જશે। જેમ ચક્ષુરાદિ હું પ્રમાતા ના રહ્યો તો ચક્ષુરાદિનું પ્રમાણનું પ્રામાણ્ય ના રહ્યું એવી રીતે વેદાંતનું પણ પ્રામાણ્ય નહીં રહે ઇત્યતઃ આહ એવી શંકાના જવાબમાં રત્નપ્રભાકર કહે છે વેદાંતાનામ તો કાલત્રય વેદાંતાનામ તો કાલત્રય અબાધ્ય બોધિત્વાદ વેદાંત વાક્યો છે એ ત્રણેય કાળમાં જેનો બાધ ન થાય એવો વિષય આત્મા કે બ્રહ્મ એનો બોધ કરે છે માટે તત્વાવેદકમ પ્રામાણ્યમ ઇતિ તુ શબ્દાર્થ માટે તત્વ આવેદકમ પ્રામાણ્યમ સો વેદાંતાનામ તું એમણે તું કહ્યું છે ને અચ્છા તું આ શ્લોકમાં પણ લૌકિકમ તદ્વત એવ ઇદમ પ્રમાણમ તું આ આત્મનિશ્ચયાત આ જે તું છે એ કહે છે કે વેદાંતનું પ્રામાણ્ય આપણે સ્વીકારીએ છીએ એટલા માટે કે એ જેનો બોધ કરે છે એ વિષય ત્રણેય કાળમાં અબાધિત છે। ચક્ષુરાદિ પ્રમાણમાં શું થાય છે કે ચક્ષુરાદિનું તો પ્રામાણ્ય નથી રહેતું પ્રમાતા તો નથી રહેતો પણ ચક્ષુરાદિ જેનો બોધ કરે છે ઘટપટ એ ઘટપટ પણ બાધિત થઈ જાય છે એટલે વિષય પણ બાધ્ય છે
જયારે વેદાંત જેનો બોધ કરે છે બ્રહ્મનો, એ બ્રહ્મ ત્રણેય કાળમાં અબાધ્ય છે. એટલા માટે તત્વ આવેદકમ પ્રામાણ્યમ, તત્વ બોધક, તત્વનું જ્ઞાન કરાવનારું વેદાંતનું પ્રામાણ્ય છે. પૂર્ણાનંદજી કહે છે, જ્ઞાન અનંતરમ વેદાંતાના મિથ્યાત્વેપી. વાત સાચી છે, જ્ઞાન થઈ ગયું પછી વેદાંત શાસ્ત્ર પણ પ્રમાણ તરીકે મિથ્યા થઈ ગયા. છતાં પણ અબાધ્ય વસ્તુ બોધક, અથવા છતાંય જેનો બોધ કરે છે એ વસ્તુ બ્રહ્મ અબાધ્ય. બાધને બાધ એટલે શું કે એક વસ્તુનું એક પ્રમાણથી જ્ઞાન થયું પછી બીજા પ્રમાણથી એનો પછી બાધ થઈ જાય, એ ખોટું પડે એમ. એટલે આપણે રજત અને બ્રહ્મ ક્યારે કહીએ છીએ કે જ્યારે રજતને જોઈ અને રજતનો નિશ્ચય કર્યો, પછી જ્યારે પ્રકાશ બરોબર સરખો એટલો ઓછો વધતો થયો અને વ્યવસ્થિત હાથમાં લઈને જોયું ત્યારે શુક્તિકા તરીકે નિશ્ચય થયો કે રજત બાધિત થઈ ગઈ, બરાબર. એટલે જ્યારે સાચા પ્રમાણથી નિશ્ચય કરવામાં આવ્યો ત્યારે આગલી વસ્તુ બાધિત થાય તો એ ખોટી હતી કે ભ્રાંતિ હતી એવું કહીએ છીએ આપણે. એવી રીતે વ્યવહારમાં જે ઘટપટાદીનું જ્ઞાન થાય છે ચક્ષુરાદીથી એ બાધિત થાય છે, પણ વેદાંતથી બ્રહ્મનું જ્ઞાન થાય છે એ બીજા કોઈ પ્રમાણથી બાધિત થતું નથી. અબાધ્ય વસ્તુ બોધક અથવાત ન અપ્રામાણ્યમ, અને માટે અબાધ્ય વસ્તુનો બોધ કરે છે તેથી એનું અપ્રામાણ્ય સિદ્ધ થતું નથી. વેદાંતના સ્વરૂપ બાધેપી, વેદાંતના સ્વરૂપથી બાધ થાય છે છતાં પણ વિષય અબાધાત ન અપ્રામાણ્યમ, વિષયનો બાધ થતો નથી માટે વેદાંતને અપ્રમાણ કહેતા નથી. માટે વેદાંતના શબ્દોનું જે પ્રામાણ્ય છે એ તાત્વિકત્વ શબ્દ પ્રમાણસ્ય, એટલે શબ્દ પ્રમાણનું એટલે કે શાસ્ત્ર પ્રમાણનું તાત્વિકત્વ એ તાત્વિક હોવા પણ આ રીતે છે, તેનો જે વિષય છે એનો ભાગ થતો નથી. તો પછી એવું માનવાનું કે વેદાંત હંમેશા પ્રમાણ જ છે, નચો તરહી પ્રામાણ્યમ સ્યાદિતિ વાચ્યમ. પૂર્ણાનંદજી કહે છે કે એનો અર્થ એવો નહીં કે વેદાંત પ્રમાણ જેવું માન્યા કરજો, બરાબર. અદ્વૈત જ્ઞાનીનઃ શબ્દ તજ્જન્ય પ્રમાયાઃ અભાવેન પ્રમાકરણ સ્વરૂપ પ્રામાણ્યસ્ય અભાવાત. અદ્વૈત જ્ઞાની જે છે મનુષ્ય એને શબ્દ તજ્જન્ય પ્રમાયાઃ અભાવેન, એ પ્રમા કોને કહેવાય, પ્રમાકરણમ પ્રમાણમ, જે પ્રમા જન્માવે એને પ્રમાણ કહેવાય. તો હવે તત્વમસી વાક્ય આ જ્ઞાની પુરુષમાં અહમ બ્રહ્માસ્મિ પ્રત્યે પ્રમા જન્માવશે, જેને જ્ઞાન થઈ ચુક્યું છે એને હવે તત્વમસી વાક્ય એ અહમ બ્રહ્માસ્મિ પ્રમા જન્માવાની જરૂર નથી, એને ખબર જ છે કે હું બ્રહ્મ છું. એટલે અને જો પ્રમાણ ના જન્માવે તો પ્રમાણ કેવી રીતે કહેવાય, બરાબર. પ્રમાણ કોને કહેવાય, પ્રમાજનકમ પ્રમાણમ, જે પ્રમા જન્માવે એને પ્રમાણ કહેવાય. જ્ઞાની પુરુષ અદ્વૈત જ્ઞાનીને અદ્વૈતનું જ્ઞાન થઈ ગયું, અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન થઈ ગયું, પછી કે તત્વમસી એનામાં અહમ બ્રહ્માસ્મિ પ્રમાણ નહીં જન્માવે તો એનું પ્રમાકરણ રૂપ પ્રામાણ્ય નહીં રહે. એટલે લખે છે પૂર્ણાનંદિયા, શબ્દ તજન્ય પ્રમાયાહ અભાવેન, શબ્દ અને એનાથી જન્મતી પ્રમાનો અભાવ છે માટે પ્રમાકરણ સ્વરૂપ પ્રામાણ્યસ્ય અભાવાત પ્રમા જન્માવા રૂપી જે પ્રામાણ્ય છે એનો અભાવ છે. તસ્માત જ્ઞાન અનંતરમ વેદાંતાનામ ન અપ્રામાણ્યમ ન પ્રામાણ્યમ ચ ઇતિ રહસ્ય. જ્ઞાન થયા પછી એટલે અમે શું છે નહીં કહીએ, આ નથી અને પેલું નથી, આ વેદાંતી છે. કે ભાઈ આ છે શું, કે ખબર છે એવું તો ના કહેવાય, તો નથી નથી એવું તો ના કહેવાય, તો શું હવે એ ખબર નથી, તો છે પણ નહીં નથી પણ નહીં, એમ પ્રામાણ્ય છે એવું કહેવાય એવું તો ના કહેવાય, તો પ્રામાણ્ય નથી એવું કહેવાય એવું ના કહેવાય કેમ જો, એટલે પ્રામાણ્ય છે એવું કેમ કહેવાનું ચાલુ રાખ્યું એમણે, એટલા માટે કે જે વસ્તુનો જે વિષયનો બોધ કરે છે બ્રહ્મ, એ બ્રહ્મ અબાધ્ય છે ત્રિકાલે, એટલા માટે એને આપણે પ્રમાણ કહેવાનું જ્ઞાન પછી પણ ચાલુ રાખીએ છીએ. સાથે સાથે એને અપ્રમાણ એટલે એને પ્રમાણ કહેવાય, પ્રમાણ કોને કહેવાય, પ્રમાકરણમ પ્રમાણમ, પ્રમા જન્માવે એને પ્રમાણ કહેવાય. તો પ્રમા જન્માવે છે જ્ઞાન થયા પછી કે ના પ્રમાણથી જન્માવતું, તો પ્રમાણ કેવી રીતે કહેવાય, સાવ ત્યાર ના કહેશો કેમ ના કહેવાય, એનો વિષયનો ભાગ તો થતો નથી, સાવ ત્યાર કહેજો.
પ્રમાણ કેવું કે ના કેવું મરજીની વાત છે. પ્રમાણ કહી પણ શકો ના પણ કહી શકો. એટલે જ્ઞાન થયા પછી વેદાંત પ્રમાણ નથી એવું પણ ના કહેવાય, વેદાંત પ્રમાણ છે એમ પણ ના કહેવાય. એ તે રહસ્ય, આ એનું રહસ્ય છે. એ આ તો સમજ જ ના પડે, બસ એ જ રહસ્ય છે. ન પ્રામાણ્યમ તે રહસ્ય. સો વેદાંતાનામ સ્વરૂપ બાધેતી, વેદાંતના સ્વરૂપનો બાધ થઈ જાય છે છતાં પણ વિષય અબાધાત, વિષયનો બાધ નથી થતો માટે ન અપ્રામાણ્યમ, એનું અપ્રામાણ્ય નથી. તાત્વિકત્વ શબ્દ પ્રમાણસ્ય, અને માટે શબ્દ પ્રમાણનું તાત્વિકત્વ છે. ઇતરેશામ તો બાકીના જે પ્રમાણો છે ચક્ષુરાદિ પ્રત્યક્ષાદિ કે અધ્યક્ષાદિ, ઇતરેશામ તો સ્વરૂપેણ સહ બાકીના પ્રમાણોના સ્વરૂપનો તો બાધ થઈ જાય છે, વિષયસ્યાપી બાધાત એમના વિષયોનો પણ બાધ થાય છે. ચક્ષુરાદિનો બાધ થયો, ઘટપટાદિનો પણ બાધ થઈ ગયો, એટલે પ્રમાણનો અને વિષયોનો પણ બાધ થઈ જાય છે. માટે ન પ્રામાણ્યમ એટલે બાકીના પ્રમાણનું પ્રામાણ્ય નથી. માટે પ્રત્યક્ષાદિ પ્રમાણના અતાત્વિકત્વ, પ્રત્યક્ષાદિ પ્રમાણો અતાત્વિક છે, શબ્દ પ્રમાણ તાત્વિક છે. એ આ અર્થમાં કે શબ્દ પ્રમાણના પ્રમાણનો બાધ થાય છે પણ વિષયનો બાધ નથી થતો, ત્યારે પ્રત્યક્ષાદિ પ્રમાણના પ્રમાણનો અને વિષયનો બંનેનો બાધ થાય છે. રત્નપ્રભાએ કહ્યું આત્મનિશ્ચય. સારું, હવે પૂર્ણાનંદજી કહે છે અકહ સવર્ણે દીર્ઘ ઇતિ સૂત્રેણ આત્મનિશ્ચયાત ઇત્યત્ર સંધિમ અભિપ્રેત્ય પ્રતિકમ આદાય પદ વિભાગમ આહ આત્મનિશ્ચયાત ઇતિ. આત્મનિશ્ચયાત જે છે ને છેલ્લો શબ્દ શ્લોકનો, રત્નપ્રભાકરની વાત કરે છે. રત્નપ્રભા કહે છે આત્મનિશ્ચયાત એટલે આ આત્મનિશ્ચયાત એમ, એટલે આત્મનિશ્ચયાત તો વંચાય જ છે, એમણે એક આ વધારે મૂક્યો આ આત્મનિશ્ચયાત ઇતિ આંગ મર્યાદાયામ. તો એક આ એમણે વધારે માનવાનું નક્કી કર્યું, શેને માટે? મર્યાદા બતાવવા માટે. તે દેખાતો તો છે નહીં, એટલે પૂર્ણાનંદે કહ્યું અકહ સવર્ણ દીર્ઘ ઇતિ સૂત્રેણ. તો પાણીની સૂત્ર એમાં આ અકહ સવર્ણ દીર્ઘ એટલે અક એટલે અ એ ઋણ ઉલૃક, આટલા અક એટલે અ એ ઋ અને લૃ આટલા સ્વરો એનો અકમાં સમાવેશ થાય. સવર્ણે એ જ્યારે અકહ સવર્ણે અચી પરત પૂર્વ પર્યો સ્થાને દીર્ઘ એકાદેશો ભવતી. તો જ્યારે અક સવર્ણ અક એટલે સવર્ણ અહીંયા સ્વરો અ ઈ ઉ ઋ લૃ એટલા સ્વરો જ્યારે એકના પછી બીજો સવર્ણ આવતો હોય ત્યારે એ બંનેના સ્થાન પર દીર્ઘ એકાદેશ થાય છે. જેમ કે આપણે એટલે આપણે જે ભણતા હતા નિયમ આવો હતો અ ક્યા વત્તા અ ક્યા બરોબર આ, ઈ કે ઈ વત્તા હા એ ઓળખાયું, ઈ કે ઈ વત્તા ઈ કે ઈ બરોબર ઈ, ઉ કે ઉ વત્તા ઉ કે ઉ બરોબર ઉ, રૂ કે રૂ વત્તા રૂ કે રૂ બરોબર રૂ. આ નિયમ અહીંયા કયો? દંડ વત્તા અગ્રમ દંડાગ્રમ એટલે અ વત્તા અ બરોબર આ, દધિ વત્તા ઇન્દ્ર દધીન્દ્ર તો ઈ કે ઈ વત્તા ઈ કે ઈ બરોબર ઈ, મધુ વત્તા ઉદકે મધુદકે, અને હોતૃ વત્તા રૂભ્ય ઋષ્ય હોતૃષ્ય. આ નિયમ પ્રમાણે એટલે તમે એક આ વધારાનો ક્યાંથી કાઢ્યો? તો કે આ વત્તા આ બંનેના સ્થાને પૂર્વ પર્યો સ્થાને એક દીર્ઘાદેશ હસ્યાત, આગલું ને પાછલું એટલે આગલો આ અને બીજો આ, એ બંને જતા રહે. બંનેને સરવાળો આપણે જે શીખ્યા છીએ એ વાત ખોટી છે, એવું નથી હોતું. ખરેખર નિયમ એવો છે કે પૂર્વ પર્યો સ્થાને દીર્ઘ એકાદેશ હસ્યાત, પૂર્વ અને પર એટલે આગળ ને પાછળ બંને જતા રહે, બંનેની જગ્યાએ બંનેનો જે દીર્ઘ સ્વર છે એ એક રહી જાય એવો નિયમ છે. આપણે નિશાળ એવું શીખ્યું છે કે આ વત્તા બરોબર આ, એટલે બંને જતા રહ્યા, બે આ ગયા અને એની જગ્યાએ એક દીર્ઘ આ છે એ રહી ગયો. એ નિયમના આધારે એમણે આ આત્મનિશ્ચયાત એવો અર્થ કાઢ્યો, જેમાં આ છે એનો અર્થ મર્યાદા એટલે કે અહીં સુધી એવું બતાવવા માટે કર્યો. એટલે આત્મનિશ્ચયાત, આ આત્મનિશ્ચયાત જે આપણે આ જીવન કહીએ ને, આ મરણ આ જીવન એ બધામાં જે આ છે એ જ આ છે કે ત્યાં સુધી મરતા સુધી જીવતા સુધી. તો આ આત્મનિશ્ચયાત એટલે આત્માનો નિશ્ચય થતા સુધી, જ્યાં સુધી આત્મનિશ્ચય આત્માના સ્વરૂપનો નિશ્ચય નથી થયો ત્યાં સુધી આ બધા પ્રમાણો રહે છે
પછી એમનું પ્રામાણ્ય જતું રહેશે. પૂર્ણાંદ્યમાં આ આત્મનિશ્ચય એટલે આ બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત્કાર, બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી અથવા થતા સુધી. શંકાયાહ કહ પરિહાર હતી જિજ્ઞાસાયામ આહ, આ શંકાનો પરિહાર કયો છે? જિજ્ઞાસા થતા કયો? પ્રમાતૃત્વસ્ય કલ્પિતત્વેપી વિષય અબાધાત પ્રામાણ્યમ ઇતિ ભાવઃ. એટલે સરવાળ સમજવાનું શું પણ અમારે આમાં? તો કે છે વાત સાચી કે પ્રમાતૃત્વ કલ્પિત છે પરંતુ એના વિષયનો બાધ નથી થતો બ્રહ્મનો, એટલા માટે વ્યવહારિકમ પ્રામાણ્યમ. તો બંને પ્રમાણ, ચક્ષુરાદિ પ્રમાણની વાત કરવી હોય કે વેદાંત પ્રમાણની શાસ્ત્ર પ્રમાણની વાત કરવી હોય, તો શબ્દ પ્રમાણ અને પ્રત્યક્ષાદિ પ્રમાણ બંને જ્ઞાન થયા પછી પ્રમાતૃત્વનો બાધ થઈ ગયો, માટે પ્રમાણોનો પણ બાધ થઈ જાય છે. છતાં પ્રત્યક્ષાદિ પ્રમાણ અને શબ્દ પ્રમાણ એમાં કશોક ફેર છે. પ્રત્યક્ષાદિ પ્રમાણને આપણે અતાત્વિક કયા અને શબ્દ પ્રમાણને તાત્વિક કયું? શેના આધારે? કારણ કે શબ્દ પ્રમાણના વિષયનો બાધ નથી થતો, ત્યારે પ્રત્યક્ષાદિ પ્રમાણના વિષયનો પણ બાધ થઈ જાય છે. આટલો ફેર છે બંનેમાં. પૂર્ણાનંદ્યમાં અદ્વિતીય, નિરતિશય, આનંદ, ચૈતન્ય, એક, જ્ઞાન, સર્વજ્ઞ, સર્વેશ્વર, સર્વશક્તિ, નિરવયવ, સપ્રકાશ, પ્રત્યગભૂત બ્રહ્માત્મને અપરોક્ષ અનુભવાત પ્રાક, આવા બ્રહ્મને આત્મા તરીકે જાણ્યો એની પહેલા. તો કેવું છે ભાઈ અદ્વિતીય? તો એક અદ્વિતીય છે, સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ શૂન્ય, નિરતિશય, એનાથી વધીને કશું નથી, આનંદ આનંદ ઘન છે, ચૈતન્ય ચેતન સ્વરૂપ છે, એક જ છે, જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, સર્વશક્તિ છે, નિરવયવ અવયવ વગરનો છે, સપ્રકાશ છે અને પ્રત્યગભૂત એ મારો હું છે એવા બ્રહ્મનો આત્મામાં પોતાનામાં અપરોક્ષ અનુભવ થાય એની પહેલા ભેદાત્મ પ્રત્યયવત. તો પ્રાગ ભેદાત ભેદ આત્મ પ્રત્યયવત, આત્મ પ્રત્યય ભેદ વાળો છે. અહીં વત મતુપના અર્થમાં છે, વત એટલે જેમ નહીં પણ વત એટલે ધરાવનારો, પ્રત્યયવત એટલે પ્રત્યય વાળો. સર્વ વ્યવહાર, બધો વ્યવહાર છે તે યથા દર્શન ઉપપદ્યતે, તો જેવો દેખાય છે એવો વ્યવહાર ચાલ્યા કરે છે. પ્રતીતિ અનુરોધે ન અથવા યથા પ્રતીતિ, જેવો દેખાય છે એવો ચાલે છે. અસ્મિંશ્ચ અપરોક્ષે અવભાસ માનાદિ પ્રમાત્રાદિ બાધાત, પણ જ્યારે એ જ બ્રહ્મનો અપરોક્ષ જ્ઞાન થઈ જાય છે ત્યારે પ્રમાત્રાદિ બાધાત, પ્રમાતા વગેરેનો બાધ થઈ ગયો ત્યારે પછી સર્વ વ્યવહાર નિવર્તતે, બધો વ્યવહાર નિવૃત્ત થઈ જાય છે તેવો શ્લોકનો અર્થ છે. સ્વાભિમત ઇષ્ટ દેવતા નામોચ્ચારણ પૂર્વકમ ફલિતમ સમન્વયાર્થમ આહ. અને હવે છેલ્લે આ બધું બ્રહ્મનો કર્યા પછી પાછા અમારા રામ તો ખરા, હા, તો પોતપોતાના ઇષ્ટ દેવતા. આ કલ્પના કરો વેદાંતિઓ કેવા હશે, સૌ સાક્ષાત્કાર પર્યંત જયારે ઇષ્ટ ની પૂજા થઈ ગઈ હોય, ઉપાસના થઈ હોય, ત્યારે પછી નિધિ ધ્યાસની જરૂર પડતી નથી. એટલે બધા લોકો જબરદસ્ત ઉપાસકો પણ હશે. એટલે પહેલાના મહાત્માઓને મને આ બહુ ગમતું હોય છે કે બધા સિદ્ધ પુરુષો છે એ રીતે કે ઉપાસકો છે. એટલે આપણે બધા વી આર એટ અ લોસ, આપણે ગુમાવ્યું છે કે આપણી ઉપાસનાઓ કે કશું આપણી બધું જે થાય છે ને એ ક્રિયાઓમાં થઈ જાય છે, ધડ 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 બધું બોલી નાખ્યું આમ તેમ. પણ જેવો માનસ વ્યાપાર થવો જોઈએ એમાંથી રહી જઈએ છીએ આપણે. એટલે અને ઉપાસનાઓની સિદ્ધિ અને અદૃષ્ટ વગેરે પણ ઓફકોર્સ, એટલે વ્યક્તિત્વની એકાગ્રતા પ્રાપ્ત થાય જ થાય અને સાથે સાથે પુણ્ય વગેરે પણ. આ બધા લોકોનો ઈષ્ટ જોડેનું તાદાત્મ્ય કેટલું મહાન હશે કે દરેક ક્ષણે એમને એમનો ઈષ્ટ ભૂલાતો નથી. પૂર્ણાનંદજીને કૃષ્ણ છે ઈષ્ટદેવ અને રત્નપ્રભાને રામચંદ્રજી ઈષ્ટદેવ છે. એટલે એમને એમના બધું નિર્ગુણ નિરાકાર બધું કર કર કરે ત્યારે એમને માટે રામ અને રામ નિર્ગુણથી જુદો નથી, એમ એનું નામ જ રામ છે, નિર્ગુણનું નામ જ કૃષ્ણ છે. એટલે એવું નહીં કે પછી વાંસળી વાળો ને ધનુષ વાળો ને એવું બધું, પણ છતાં પણ ઈષ્ટ દેવતા એમના આટલા બધા અપ્રિય છે, શું એમનું સ્વરૂપ છે. એટલે પૂર્ણાનંદી લખે છે સ્વ અભિમત ઈષ્ટ દેવતા નામોચ્ચારણ પૂર્વકમ. અહીં પાછી બીજી તકલીફ છે
કે સ્વ અભિમત ઈષ્ટ દેવતા. તો દેવતા વિશેષ દેવતા શબ્દ છે. કેવો દેવતા? ઈષ્ટ દેવતા, બરાબર. હવે ઈષ્ટ એટલે પોતાનો ગમતે એવું થઈ ગયું. ઈષ્ટ દેવતા એટલે પોતાના ગમતા દેવતા. પછી પાછું સ્વ અભિમત એવું શા માટે લખવું પડ્યું? સ્વ અભિમત એટલે પોતે જેને માન્યા છે તે, પોતે માન્યા છે તે ઈષ્ટ દેવતા. પણ ઈષ્ટ દેવતા એટલે સ્વ અભિમત થઈ જ ગયું, પછી આપણે બે વાર કેમ લખ્યું? એની સમજ એવી આપવામાં આવે છે. તો સતી વિશેષણ હું ડાઈ બાજુ વાંચું છું. સતી વિશેષણ, સતી વિશેષણ સમવધાને વિશિષ્ટ વાચક પદાનામ વિશેષ્ય માત્ર પરત્વમ. એટલે જુઓ, અહીં સ્વ અભિમત ઈષ્ટ અને દેવતા. ઈષ્ટ દેવતાની વાત કરીએ તો દેવતા વિશેષ્ય છે અને ઈષ્ટ વિશેષણ છે, બરાબર છે. એટલે આટલાની અંદર દેવતા વિશેષ્ય છે, ઈષ્ટ વિશેષણ છે. હવે એ આખું ઈષ્ટ દેવતા એક શબ્દ બની ગયો અને પછી એને વિશેષણ લાગ્યું સ્વ અભિમત. ઈષ્ટ દેવતા છે એ હવે શું બન્યું? વિશેષ્ય બની ગયું. આખું ઈષ્ટ દેવતા વિશેષ્ય બની ગયું, એને સ્વ અભિમત વિશેષણ લાગ્યું. એટલે એનો અર્થ એવો હોય છે કે વિશેષ્યને વિશેષણ લાગ્યું, એટલે વિશેષ્ય જે દેવતા છે એને ઈષ્ટ વિશેષણ લાગ્યું, અને આખું ઈષ્ટ દેવતા છે એને સ્વ અભિમત વિશેષણ લાગ્યું. એટલે વિશેષણ જયારે, અને ઈષ્ટ દેવતા કેવો છે? વિશિષ્ટ થઈ ગયો ને. ઈષ્ટ દેવતામાં ઈષ્ટ વિશેષણ છે, દેવતા વિશેષ્ય છે, ઈષ્ટ દેવતા વિશિષ્ટ છે. વિશિષ્ટને જયારે વિશેષણ લાગે ત્યારે પછી એ વિશેષણ આખા વિશેષ્ય વિશિષ્ટને લાગ્યું એવું માનવામાં આવે છે. એટલે વિશેષણ જયારે વિશિષ્ટને લાગે ત્યારે વિશિષ્ટનો અર્થ વિશેષ્ય જેવો થાય છે. વિશેષણ જયારે વિશિષ્ટને લાગે ત્યારે વિશેષણ વિશિષ્ટનો અર્થ વિશેષ્ય થાય છે. એટલે કે સ્વ અભિમત વિશેષણ છે, ઈષ્ટ દેવતા એ વિશિષ્ટને લાગ્યું ત્યારે વિશિષ્ટ ઈષ્ટ દેવતા છે, એનો અર્થ વિશેષ્ય એટલે દેવતા જેવો થયો. એટલે કે ઈષ્ટ દેવતાનો અર્થ દેવતા જ માનવામાં આવ્યો. એમ ટૂંકમાં એનો અર્થ એવો થયો કે ઈષ્ટ દેવતાનો અર્થ ખાલી દેવતા જ કર્યો અને પછી એને સ્વ અભિમત વિશેષણ લગાડ્યું. એટલે સ્વ અભિમત એટલે ઈષ્ટ અને ઈષ્ટ દેવતા એટલે દેવતા. એમ વિશેષણને વિશેષ્ય, એટલે વિશેષણને વિશેષ્ય લાગ્યું તો વિશિષ્ટ બની ગયું, અને પછી વિશિષ્ટને જયારે વિશેષણ લાગે ત્યારે વિશિષ્ટ છે એને વિશેષ્ય તરીકે ગણવામાં આવે છે. એવું એ સમન્વય માટે ઉચ્ચારણ પૂર્વક ફલિતમ સમન્વયાર્થમ. આહ, જે ફલિત થયો સમન્વયાર્થ, એ હવે રત્ન પ્રભાકર કહે છે રામ નામની પરેધામની કૃત્સ્ન આમનાય સમન્વય તત્વ સમન્વયાર્થ. આ સમન્વય સૂત્ર પૂરું થાય છે. કૃત્સ્ન નામની, કૃત્સ્ન આમનાય સમન્વય, આમના એટલે વેદ. તો સમગ્ર વેદોનો સમન્વય ક્યાં છે ભાઈ? રામ નામનું એક પરમ ધામ છે ને, એમાં આ સમગ્ર વેદોનો સમન્વય છે. એ કેવી રીતે સિદ્ધ કર્યો? કાર્ય તાત્પર્ય બાધેન, એટલે કે વેદાંતોનું તાત્પર્ય ક્રિયામાં છે એવી જે સમજ હતી, આમના સક્રિયાર્થત્વાદ આનર્થક્યમ અતદ અર્થાનામ, એનો અમે બાધ કર્યો. અને બાધ કરવા દ્વારા અમે સિદ્ધ કર્યું કે સમગ્ર વેદોનો સમન્વય છે, એક રામ નામનું પરમ ધામ છે એમાં જ છે. શેને માટે? હાજી, એટલે વેદાંતોનું તાત્પર્ય કાર્યમાં છે એવો જ મીમાંસકોનો મત છે, એનો બાધ કર્યો. કાર્યમાં તાત્પર્ય હોવાની સમજનો બાધ કરવા દ્વારા અમે સિદ્ધ કર્યું કે સમગ્ર વેદોનો સમન્વય એ રામ નામના પરમ ધામમાં છે. પણ શું કરવા કર્યું આ બધું? શુદ્ધ બુદ્ધએ, શુદ્ધ બુદ્ધએ, એ શુદ્ધ બુદ્ધએના પાછા બે અર્થ કર્યા છે. શુદ્ધ બુદ્ધએ તો એક તો શુદ્ધ યા બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ શુદ્ધ છે એવી બુદ્ધિનું નામ શુદ્ધ બુદ્ધિ. તસ્ય એટલે તદર્થમ, એટલે કે અમારી બુદ્ધિને શુદ્ધ કરવા માટે અમે આ કર્યું, એક અર્થ આ છે. બીજો અર્થ શુદ્ધ બુદ્ધિ, યસ્ય શુદ્ધ બુદ્ધિ, જેની બુદ્ધિ શુદ્ધ છે એને પણ, એ માણસનું નામ પહેલામાં બુદ્ધિનું નામ શુદ્ધ બુદ્ધિ થયું. પહેલા પહેલો જે વિગ્રહ કર્યો એમાં શુદ્ધા બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, તસ્ય શુદ્ધ બુદ્ધિ માટે, એટલે કે અમારી બુદ્ધિ શુદ્ધ કરવા માટે. બીજો વિગ્રહ કર્યો શુદ્ધ બુદ્ધિ યસ્ય સહ શુદ્ધ બુદ્ધિ મનુષ્ય અધિકારી, બરાબર. જેની બુદ્ધિ શુદ્ધ છે એવો જે માણસ છે, એ જે અધિકારી છે, તસ્મય પહેલામાં તસ્ય થયું એ બુદ્ધિ માટે,
અહીં તસ્મય એ અધિકારી માટે આ અમે કર્યું, એટલે કે આનો લાભ કોને મળશે ભાઈ, કે જેની બુદ્ધિ શુદ્ધ છે એવા અધિકારીને સમજ પડશે કે વેદાંતના તાત્પર્યનો નિશ્ચય એ શેમાં છે, કે કાર્યમાં નથી અને બધો રામ નામના પરમધામમાં છે. હવે આખું બધું કર્યા પછી આવું લખે એટલે બિચારો કે જો નહોતો કહેતો કે આખરે રામ જ સાચો છે, એટલે કચોળ કરી નાખે. એથી ચતુસ્તુત્રી સમાપતા, આમ પહેલા તો ભાષ્યની એથી ચતુસ્તુત્રી સમાપતા ભાષ્યમાં, રત્નપ્રભામાં એથી ચતુસ્તુત્રી સમાપતા ભાષ્યમાં એક કરેક્શન છેલ્લું, એથી પછી ત્રણ ચાર લખ્યું છે, ત્રણ કરવાનું છે, પણ કરેલું જ છે, કદાચ ચાર લખ્યું છે ત્યાં ત્રણ કરવાનું છે. હાજી રત્નપ્રભામાં એથી ચતુસ્તુત્રી સમાપતા પૂર્ણાનંદીય મહારાજનું હવે બાકી છે. 196 પાના ઉપર પૂર્ણાનંદિયા, નમસ્તેભ્યો ગુરુભ્યો યૈહિ અયમ અર્થ પ્રબોધિતઃ. યૈહિ એ ગુરુઓને પ્રણામ કરીએ છીએ, જેમણા વડે આ અર્થ અમને પ્રબોધિત કરાયો છે. પરનિષ્ઠ કેવા છે ગુરુઓ, અને ગુરુઓ એટલે કે બહુ છે એવું માનવાની જરૂર નથી, એકને માન આદર અર્થે માન અર્થે બહુ વચનો વપરાતું હોય છે. પરનિષ્ઠૈહિ પરાત્મજ્ઞૈહિ, જે પરબ્રહ્મમાં નિષ્ઠ છે, પરમ આત્માના જાણનારા છે. પરસંતુષ્ટ માનસૈહિ, જેમના મન પરમ સંતુષ્ટ છે એવા અમારા ગુરુ મહારાજ, જેમના વડે આ અર્થનું જ્ઞાન કરાવાયું છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. અભિવ્યક્ત અભિધા ભૃંગ સેવા દ્વારા વિશેષતઃ પ્રાપ્તભૂત કૃષ્ણ પાદાબ, જેમના એમના ઈષ્ટદેવતા ગુરુજી અને કૃષ્ણ ભગવાન બંને છે એવું દેખાય છે. તો પ્રાપ્તભૂત કૃષ્ણ પાદાબ્જ પ્રસિદ્ધ આનંદ વાંછયા, કૃષ્ણના ચરણ કમળના પ્રસિદ્ધ આનંદની વાંછાથી અભિવ્યક્ત અભિધા સ્પૃંગ સેવા દ્વારા વિશેષતા, મુખ્યત્વે અભિવ્યક્ત અભિધા એવો નામની એમની આ ટીકા હશે એવું કંઈ દેખાય છે. વિશેષતા એના દ્વારા અમને આ કૃષ્ણના ભૃંગ એટલે બમરો, આમ તો પણ બીજી કઈ જાજી સમજ નથી પડતી, એટલે અભિવ્યક્ત અભિધા ભૃંગ સેવા દ્વારા, એ ભમરાની સેવા દ્વારા મુખ્યત્વે કૃષ્ણ પાદાબ્જ પ્રસિદ્ધ આનંદ વાંછયા પ્રાપ્ત ભૂત પ્રાપ્ત થઈ. તો કૃષ્ણ એટલે અચ્છા, પછી એવું થાય અભિવ્યક્ત અભિધા પ્રાપ્તાભૂત એવું કરવું પડે, એટલે શબ્દ છૂટો પાડી દેવાનો હોય તો અભિવ્યક્ત અભિધા કૃષ્ણ પાદાબ્જ એટલે કૃષ્ણના ચરણ કમળના ભમરા, ચરણ કમળ રૂપ અથવા ચરણ કમળના ભમરાના સેવન દ્વારા મુખ્યત્વે અભિવ્યક્ત અભિધા નામની આ ટીકા જે લખી અમે, અમે પ્રાપ્ત કરી શક્યા પ્રસિદ્ધ આનંદ વાંછયા, આનંદની ઈચ્છાથી, ખબર નહીં એવો કંઈક અર્થ છે એનો. એટલે શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ અદ્વૈત આનંદ પૂજ્યપાદ શિષ્ય પૂર્ણ પ્રકાશાનંદ, એટલે પૂર્ણાનંદીયનું નામ પૂર્ણ પ્રકાશાનંદ, પૂર્ણાનંદીયાના લેખક એમનું નામ પૂર્ણ પ્રકાશાનંદ હશે એવું લાગે છે. પૂર્ણ પ્રકાશાનંદ સરસ્વતી વિરચિતા ચતુસ્તુત્રિકા ભાષ્ય રત્નપ્રભા વ્યાખ્યાભિવ્યક્તા વ્યાખ્યા સમાપ્તા, આ વ્યાખ્યા સમાપ્ત થઈ. ભાષ્ય રત્ન પ્રભા વ્યાખ્યા અભિવ્યક્તા, એટલે ભાષ્ય રત્ન પ્રભાને અભિવ્યક્ત, એટલે અભિવ્યક્ત અભિધા, હા બરાબર છે. એવા શ્લોકમાં લખ્યું ને અભિવ્યક્ત અભિધા, એટલે અભિવ્યક્ત નામની અભિધા એટલે નામવાળી, એટલે અભિવ્યક્ત નામવાળી અમારી વ્યાખ્યા પૂર્ણાનંદિયા સમાપ્ત થઈ. નવમ વર્ણકમ સમાપ્તમ. મનને મમ તાત્પર્ય ન ગ્રંથ કરણે, એ ઘણા વધારે કોમળ દેખાય છે પૂર્ણાનંદિય. મારું તાત્પર્ય તો ગ્રંથ કરવામાં નહોતું, મારું તો મનન શાંત સુખાય, મારું મનન કરવામાં તાત્પર્ય હતું. તતઃ ગ્રંથસ્થ દોષ બાહુલ્યમ વિબુધૈહિ ઇહ ક્ષંતવ્યમ, ક્ષૌપર અનુસાર કરવાનો છે, અને માટે આ ગ્રંથમાં રહેલા અનેક બધા દોષો છે એનો મહાપુરુષોએ જ્ઞાની પુરુષોએ એને ક્ષમા આપવી જોઈએ. સમાપ્તો એમ ગ્રંથ, આ ગ્રંથ સમાપ્ત કરીએ છીએ. કરકૃતમ અપરાધમ, ક્ષંતમ અર્હતિ અર્હંતિ સંત, કૃષ્ણ ભક્તો જરા કોમળ વધારે હશે.
એટલે સજ્જનો, આ અમારા હાથ વડે અપરાધ થઈ ગયો છે કે અમે લખ્યું છે એને એમણે ક્ષમા કરવી જોઈએ. શ્રી જગન્નાથ અર્પણ મસ્તુ. શ્રી જગન્નાથને અર્પણ કરીએ છીએ. ઓમ. રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો માયા ક્ષમા જાગૃતિવાય એષ પુરુષો માયા પરિભ્રામિતઃ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. ભૂરં ભાંસ્ય નલો નિલોમ્બરમહર્નાથો ઇમાંશુ પુમાન ઇત્યાઘાતિ ચરાચરાત્મકમિદમ યસ્યૈવ મૂર્ત્યષ્ટકમ્. નાન્યત્ કિંચન વિદ્યતે વિમૃશતાં યસ્માત્ પરસ્માદ્ વિભોઃ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણા. સર્વાત્મત્વમિતિ સ્ફુટીકૃતમિદમ યસ્માદમુષ્મિં સ્તવે તેનાસ્ય શ્રવણાત્ તદર્થમનનાત્ ધ્યાનાચ્ચ સંકીર્તનાત્. સર્વાત્મત્વમહાવિભૂતિસહિતમ સ્યાદીશ્વરત્વમ સ્વતઃ સિદ્ધ્યેતત્ પુનરસ્તથા પરિણતમ ચૈશ્વર્યમવ્યાહતમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ. યુષ્મદસ્મત પ્રત્યય ગોચર્યોઃ વિષય વિષયિણોઃ તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયોઃ ઇતરેતર ભાવાનુપપત્તૌ સિદ્ધાયાં તદ્ધર્માણામપિ સુતરાં
इतरेतरभावानुपपत्तिः इत्यतः अस्मत्प्रत्ययगोचरे विषयणे चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणां चाध्यासः तद्विपर्ययेण विषयिणः तद्धर्माणां च विषयेऽध्यासः मिथ्येति भवितुं युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्चाद्यस्य इतरेतराविवेकेन अत्यन्तविविक्तयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं ममेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयो नित्वात् तत्त्वसमन्वयात्. સો ગ્રંથનો અંત નથી કરવામાં આવતો, આપણે મંગલાચરણ કરીએ છીએ. અને આમ પણ આપણે એવું ના સમજીએ કે અધ્યયન પૂરું થયું, અધ્યયન શરૂ થયું. હું ઈચ્છું અને પ્રાર્થના કરું ભગવાનને કે આપણે બધાને માટે આ આપણા વેદાંતમાં પ્રવેશ માટેના અધ્યયનનો આરંભ થાય. અને ઘણું બધું શીખ્યા છીએ, ઘણું બધું શીખીશું, પણ થોડી ગંભીરતા આવતી જાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત થાય. જ્ઞાનની ખોટ નથી, બુદ્ધિની ખોટ નથી, સમજશક્તિની ખોટ નથી. આપણે ઘણું સમજીએ છીએ, ઘણું યાદ રાખીએ છીએ, ઘણું બધું બહુ કરીએ છીએ. પણ નાના છોકરાને શીખવીએ ને કે ભગવાન મને ડાયો બનાવજો, મને બુદ્ધિ આપજો, એવું શીખવીએ ભગવાનને પ્રાર્થના કરવાનું. એવું આપણે પ્રાર્થના દરરોજ ભગવાનને, ભગવાન મને વિવેક આપજો, ભગવાન મને વૈરાગ્ય આપજો, ભગવાન મને વિવેક આપજો, ભગવાન મને વૈરાગ્ય આપજો. સતત આપણી પ્રાર્થના ચાલે કે ભગવાન મને વિવેક વૈરાગ્ય આપો. મારા પુણ્યને ક્યાં ચેનલાઇઝ કરવા ભગવાન તમને ખબર ના પડતી હોય તો પ્રાર્થના કરું છું કે મારા બધા પુણ્ય હું પુણ્ય કરું, કર્તૃત્વ માટે નહીં, વિવેક વૈરાગ્ય માટે મારી એક જ સાધના હોય. કારણ કે ખોટ વિવેક વૈરાગ્યની જ છે. અને વિવેક હોય તો વૈરાગ્ય હોય જ, વૈરાગ્ય નથી આવતો એનો અર્થ કે વિવેક નથી થતો. અને માટે આપણે કહીએ છીએ કે વિવેક વૈરાગ્ય માટે ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ, બધાનું અધ્યયન ખૂબ ચાલતું રહે અને ખૂબ ગંભીરતાપૂર્વક આપણે આપણે પેલું એકાંતમાં બેસીને દૂધમાંથી દહીં કર્યું, દહીંનું માખણ કર્યું, પાછું પાણીમાં મૂકીએ તો થોડો વખત તો રહેશે માખણ, પછી આમાં બધું ફેલાઈ જશે. તો આપણે જે આ બધું કર્યું છે, બે મહિના શ્રમ એવું તો નહીં કહું પણ સાધના કરી, આપણે જે બે વખત ત્રણ ત્રણ ચાર ચાર મહિના સાધના કરી છે, એ સાધના આપણી બધી ખળભળી ના ઉઠે બહારના વ્યવહારમાં, એને માટે આપણે ગંભીર પ્રયત્ન ચાલુ રાખીએ, અધ્યયન ચાલુ રાખીએ. સ્વામીજી મહારાજ પાસે તો હું ભણી જ છું. આ એ સિવાય બીજા કોઈ મહાત્મા પાસે, ડાબી બાજુનું બધું આવે છે ને એ બધું, બીજા કોઈ મહાત્મા પાસે બેસીને મેં બધી બહુ આની જે ટેકનિકલ વસ્તુઓ એ ઘણી બધી વસ્તુઓ, પણ મીમાંસા વગેરેમાં આવતી ઘણી ટેકનિકલ વસ્તુઓ બીજા કોઈ મહાત્મા સાથે પણ મેં આ બધી કરી છે. અને એટલા માટે આપણે બધા મહાત્માઓને યાદ કરીને એમને મારે કૃતજ્ઞતા દાખવવી જોઈએ કે આ બધા મહાત્માઓની કૃપાઓને કારણે જ આ વસ્તુ થઈ શકી છે. સાથે સાથે તમારા બધાની કૃપા, કારણ કે આ કરવું તો અઘરું છે જ પણ સાંભળવું ખૂબ અઘરું છે. હું સમજી શકું છું કે આને માટે દોઢ કલાક રોજ માથું ઉપલબ્ધ કરવું અને સવારના પોરબા અને સવારને સાંજે પાછું જરૂર પડે તો તમારી ધીરજને અને આદરને અને પ્રેમને અને જિજ્ઞાસા વગેરેને ધન્ય છે. એ બધાનો ખૂબ આદર કરું છું, કારણ કે તો જ આ થઈ શકે. તો અધ્યયન આપણે આપણે સ્વાધ્યાય કરવો હોય તો એકલા બેસે તો ઊંઘી જઈએ ચોપડી લઈને. એટલે પછી સ્વાધ્યાય કરવો હોય તો કોઈક સામે હોય તો કમસે કમ વક્તાને તો સુવાની તક ના મળે. એટલે વક્તા જાગતો વક્તા અને બે પાંચ વધારે શ્રોતા હોય એટલે આમ જોઈએ ત્યારે આ ઊંઘી લે, આ જોઈએ ત્યાં ઊંઘી લે. પણ ઇન જનરલ એક જોકે મેં જોયું હતું, હા, એમાં વચ્ચે મારા ધ્યાનમાં આવ્યું કે જ્યારે પછી
પાછળના દક્ષિણામૂર્તિના શ્લોકો અને પૂર્ણમદ અશ્વર્થ ને ત્યારે કોઈ ઊંઘ નહીં, ત્યારે બધા જાગી જતા હોય છે. એ મેં ખાસ જોયું કે ત્યારે બધા જાગી જાય છે. ઊંઘવાનું વાગડ આગળ ચાલતો હોય પણ જેવું શરૂ થાય ને રાહુગ્રસ્ત દિવા કરે તો સદૃશો, ત્યારે બધા જાગી જાય. પણ આવું સુંદર ઓડિયન્સ એટલે બ્રહ્મ વિદ્યા રસિક જનક, એટલે બ્રહ્મ વિદ્યા રસિક આવા સરસ શ્રોતાઓ મળવા, આ તો નારાયણની અનહદ કૃપા જ થઈ શકે તો જ આવું બધું બની શકે, બાકી શક્ય જ નથી. અને અને કેટલી અગવડો અને કેટલો બધામાંથી તમે આવતા હશો સમજી શકાય એવું છે. તો મને બહુ તકલીફ પડતી હશે ઉઠી નહીં આવતા, તો તમને ઘેરથી આવતા કેટલી તકલીફ પડતી હશે બધા વડીલો હશો, એટલે બધાને પણ હું તો ખૂબ પ્રણામ કરું છું, બધાનો ખૂબ આદર કરું છું. નારાયણ ઓમ.